नमो अरियंताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् एषु पञ्चसमुकारो स्वपावपणासनो मङ्गलाण् च सौवेसे परमं हवै मङ्गलं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमोवज्रायाणं नमो, नमो लोये स्वसाहुणं एषु पञ्चनमुक्कारो नमुक्कारो स्वपावपणासनो मङ्गलाण् च स्ववेसे पडमं हवै मङ्गलम् नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये स्वसाहुणं एसो पञ्च नमुकारो स्वपावपणासनो मङ्गलाण् च पडमं हवै मङ्गलम् अग्ज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः प्रणाम आजना सरस्मना दिवस्ति गच्छाधिपति भगवान् जगोसुरेश्वरजी महाराजा અને પૂજ્ય આચાર્ય મહાબોધિ સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન આશીર્વાદથી વર્ધવાન તપોનિધિ ભુવન સુરી વક્તવ્ય શ્રેણી પાર્ટ વન શરૂ થઈ રહ્યો છે ગયા વર્ષે લગભગ અગિયારથી બાર જેટલા સરસ મજાના વિદ્વાનો દ્વારા સરસ મજાના વિષયોને સ્પર્શ કરતાં આપણે સરસ મજાની સ્વાધ્યાયની એક શ્રેણી પૂરી કરી અને સાહેબે કીધું કે તમે ઓપનિંગ બેટ્સમેન છો પૌરિક આ વખતે એટલે બરોબર બેટિંગ કરજો મેકુ સાહેબ આપના આશીર્વાદ છે અને આજથી બહુ સરસ મજાનો વિષય સદગુરુ શરણમ મમ ગુરુદેવ પાસે બેઠો ને ગુરુદેવ કે આપે ભાઈ પહેલી જૂને આ વિષય લેવાનો છે કયો વિષય લેશો મેંકુ સાહેબ આપ બોલો મારે ભગવાન બોલ્યા આપ જે કહો એ મારા માટે તહદથી છે ને સાહેબે કીધું ગુરુ ઉપર બોલો જી સાહેબ તહદથી એક સેકન્ડ માં તહદથી કરી અને સાહેબના આશીર્વાદથી સરસ મજાનું ગુરુ વિશે આપણે આજે સમજવાનું છે ગુરુ માટે આપણે બોલવાની શરૂઆત કરીએ ને તો વર્ષોના વર્ષોના વર્ષો છે ત્યારે ને એટલું મટિરિયલ છે એટલું બધું બોલવાના શબ્દો છે જ્યારે મટિરિયલ બહુ હોય ને બોલવાનું ખાલી સાહીઠ મિનિટ આપી હોય ત્યારે વક્તાને બહુ સ્પર્ધા થઈ જાય બહુ કસોટી થઈ જાય વક્તાની કે સાહીઠ મિનિટમાં એવું બોલવાનું કે સામેવાળા વ્યક્તિના દિલમાં ગુરુ માટે બહુમાન ભાવ થાય પરંતુ ગુરુદેવના આશીર્વાદથી આપણે લગભગ આવનારી સાહીઠથી સિત્તેર મિનિટ સુધી એક સરસ મજાની પ્રવાહ ધારામાં આપણે એક વહેવું છે એક અસ્ખલિત ધારામાં આપણે વહેવું છે અને ગુરુ ભગવંતના એક સરસ મજાના સ્વરૂપને સમજવું છે એક જગ્યાએ સરસ બે પંક્તિઓ નાના હતા તારે સાંભળી હતી નાનાતા તારે બહુ કિંમત સમજ નથી પડતી જેમ 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 મોટા થયા અને જિંદગીના સંઘર્ષમાં જયારે દુનિયાની વચ્ચે આવ્યા ત્યારે એ વસ્તુની કિંમત સમજાઈ એ તન વિષયકી વેલડી ગુરુ અમૃતકી ખાન યે તન વિષકી વેલેડી ગુરુ અમૃત કી ખાન શીષ કટાયે ભી જો ગુરુ મિલે તો ભી સક કપાઈને એના ફળ તરીકે જો ગુરુ મહારાજ મળતા હોય તો પણ તું સસ્તું જાન એવા ગુરુ ભગવંત નું સ્વરૂપ આજે આપણે સમજવાનું છે आनंद થી આપણું ભટકવાનું ચાલુ છે કોઈ વ્યક્તિ છે જંગલમાં બિચારો ફરતો ફરતો પહોંચી ગયો છે ગાઢ અંધકાર છે ચારે બાજુ અંધારું છે જંગલમાં આવું આવી ચડ્યો છે કોઈ રસ્તો દેખાતો નથી ઘડીક ની અંદર એ ગાઢ અંધકારમાં કોઈ ચટ્ટાનમાંથી નીચે પડે છે તો કોઈ કાંટાની અંદર એને ચુવાઈ જાય છે કોઈક જગ્યાએ કોઈ ખાડામાં પડે છે તો કોઈક માટે બે સેકન્ડ માટે કોઈ સુવાળા કોમળ ફૂલોનો એને સ્પર્શ મળે છે બે મિનિટ આનંદ મળે છે એવા સરસ છે ક્યાંક કાંટા ખૂંચી જાય છે ક્યાંક ગરતામાં પડી જાય છે ક્યાંક ચટ્ટાન પરથી પડે છે અને ક્યારેક પશુઓની ત્રાળ એના કાનને ફાડી નાખે છે એની હાલત બહુ જ દુઃખી થઈ ગઈ છે રસ્તો દેખાતો નથી કઈ દિશામાં આગળ વધુ ખબર નથી કઈ દિશામાં આગળ વધીને આ જંગલને અંધારામાંથી બહાર નીકળવું ખબર નથી ગુજવાઈ ગયો છે જ્યાં જાય ત્યાં તકલીફ તકલીફ અને તકલીફ છે અને તે જ વખતે એક વ્યક્તિ દોડતો દોડતો આવે છે ગમે ત્યાંથી ખબર નહીં હાથમાં ટોર્ચ લાઈટ છે અને કે છે કે ચાલ બેટા ત્યારે ક્યાં જવું છે તને આ બધી જે પણ તકલીફ અને ઉપાધિમાં તું ફસાયો છું ને એમાંથી તને એક મિનિટમાં બહાર કાઢીને હું આ જંગલમાંથી બહાર લઈ જાઉં સાચું બોલો આવી હાલતમાં આપણે ફસાયા હોઈએ ચારે બાજુ અંધકાર છે રસ્તો દેખાતો નથી તમારા મોબાઈલમાં બેટરી કે તમારે ટોર્ચ કરીને આગળ વધી શકો કોઈ જ દિશા તમને દેખાતી નથી એ વખતે કોઈ સજ્જન વ્યક્તિ આવીને તમને કે કે ચલો તમને હું બહાર કાઢું હાથ આપો કે ના આપો હાથો પાડો હાથ આપીએ ને હાલો અને એ હાથ પકડે ટોર્ચ પકડીને જ્યાં લઈ જાય ને અને આપણને એ બહાર કાઢીને સમ્યક રસ્તે એ ભૂમિયો છે અને ખબર છે કે આથી બહાર નીકળવાનું છે અને એની આપણે હાથ પકડીને આપણે બહાર નીકળી જઈએ છીએ બસ એ જ રીતે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ જંગલ એટલે આપણો અનંત કાળથી આ સંસારમાં પરિભ્રમણ અનંત કાળથી આપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે ક્યારેક દેવલોકની ચટ્ટાનથી આપણું પતન થયું છે ક્યારેક નરકની ઘરતામાં આપણું પતન થયું છે ક્યારેક તિર્યંજ ગતિમાં આપણને એના કાંટા થયા છે કદાચ માનવ ભવ આપણને મળી ગયો ને તો એક પચાસ સાહીઠ સાહીઠ સો વર્ષ સુધી આપણને સુમાડો સ્પર્શ કદાચ મળ્યો છે થોડ ક્યારેક ક્રોધમાન માયા લોભની ભયંકર ત્રાડો પક્ષીઓની પશુઓની ત્રાડોએ આપણને દુઃખી અને બેદર્દક બનાવી દીધા છે અત્યંત પરાધીન બનાવી દીધા છે અને આ પરિસ્થિતિમાં જ્યારે સંસારમાંથી સાચા સુખનો રસ્તો કયો છે સંસારમાંથી કલ્યાણનો રસ્તો કયો છે સંસારમાંથી સાચા શાશ્વત મોક્ષસુખનો રસ્તો કયો છે આપણને ખબર નથી ને એ વખતે સંસારના સ્વરૂપને જેણે સમજ્યું છે સંસારના સાર અને અસારને જેણે સમજ્યું છે સંસારમાંથી નીકળવાનો માર્ગ જેને ખબર છે જેના હાથમાં સમય જ્ઞાનરૂપી એક સરસ મજાની ટોર્ચ જેની હાથની અંદર છે જેના બાવડામાં તાકાત છે કે કોઈ પણ વ્યક્તિને એ બહાર કાઢી શકે છે અને એ વ્યક્તિ જ્યારે આપણને કે ગુરુદેવ આપણને કે ચાલ બેટા તને હાથ આપું છું અને એ હાથ પકડીને આપણે શું કરી શકીએ છીએ જો એ હાથ આપણે પકડ્યો તો અજ્ઞાન અને દુઃખના આ ઘરતામાંથી આપણે એક મિનિટમાં બહાર નીકળી શકીએ છીએ આજનો વિષય બહુ સરસ છે સદગુરુ શરણમ તમે લોકો ઇંગ્લિશના વ્યક્તિઓ છો તમે લોકોને ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં વધારે ખબર પડે હમણાં બેઠો તો અને વિચાર કર્યો કે ગુરુ વિશે બોલવાનું બોલવાનું શું આટલું બધો વિષય છે ગુરુનો સ્પેલિંગ લખ્યો જી યુ આર યુ અને સ્પેલિંગ લખ્યું વિચાર્યું કે કંઈક આજે વિશેષ અર્થ કરીએ ગુરુનું મહત્વ ગુરુનો મહિમા અનંત અપાર છે તમે ખાલી ગૂગલમાં જઈને ગુરુ લખશો ને તો લગભગ ઓછામાં ઓછા વીસ હજારથી વધારે વિડીયો તમે ખાલી જૈની લાઇબ્રેરીમાં ગુરુ ઉપર લખશો તો લગભગ સાયન્ટિસ્ટ સિત્તેર પુસ્તકો આવશે કોબાની અંદર કાલે ગયો અહીંયા આગળ મેં કુ મારે પુસ્તક જોઈએ છે લગભગ લગભગ બે હજાર જેટલા પુસ્તકો ખાલી ગુરુ ઉપર લખાયેલા છે મેં આટલું બધું છે મારે કહેવાનું કઈ રીતે આ લોકોને બરાબર પણ એનો આખો સાર એનો જે મોરલ મારે આપને સમજવા આવો છે ઘરે જઈને તમે કોઈને કહી શકો કે આજે આ સમજીને આયા આયા ભણીને તમે કહી શકો એવું લખો જી યુ આર યુ ગુરુ વિશેષતાઓ ગાર્ડનર ગાર્ડનર એટલે માળી માળીનું કામ શું છે જંગલ ઉદ્યાનની અંદર જે વધારાના ઝાડ ઉગ્યા છે વધારાના જે કાંટા ઉગ્યા છે એને કાપી નાખવાના બે જે લાગે છે સાર એને સુ સરસ સુંદર અને સ્વસ્થ કરીને લોકો જોઈ શકે એવો સુંદર આકાર આપવાનો છે જે ગુલાબો નવા નવા ઉગે છે જે નવા નવા ફૂલ ઉગે છે એનું સંવર્ધન કરીને લોકો જોઈને આનંદ પામે એનું કામ કોનું છે ગાર્ડનનું છે માળીનું કામ છે એમ ગુરુનું કામ છે માળી જેવું કામ છે આપણા જીવનમાં જે પણ દોષ છે આપણા જીવનમાં જે પણ દુઃખ છે આપણા જીવનમાં જે અજ્ઞાનતા રૂપી કાંટાઓ છે તેને સાફ કરવાનું કામ આપણા ગુરુદેવ કરે છે ગુરુને સમર્પિત હોઈએ તો અને જીવનમાં જે નથી ગુણો ઉગ્યા એ ગુણરૂપી જે ફૂલો છે એને પ્રગટ કરવાનું કામ આપણા ગુરુ કરે છે એ ગુણની સુવાસ ચારે બાજુ ફેલાય એનું કામ આપણા ગુરુ કરે છે એટલે જી ફોર ગાર્ડનર માળીનું કામ ગુરુદેવનું કામ છે યુ યુ ફોર અમરેલા અમરેલા એટલે છત્રી છત્રી જેમ તમે છત્રી તડકામાં લઈને જાઓ છત્રીનું બે કામ છે તડકાથી રક્ષણ કરે ને વરસાદી તમારું રક્ષણ કરે તમે તડકામાં છત્રીને બહાર નીકળો તડકાથી તમને એ કાળાના પડવા દે તડકાથી તમને ગરમ ન થવા દે અને વરસાદમાં લઈ જાઓ તો પાણીથી ભીંજાવા ના દે એમ આપણા ગુરુ પણ આપણને હંમેશા ગલત નિમિત્તથી બચાવે છે જેટલી વાર ગુરુદેવના પ્રવચનોમાં જેને કંઈક ને કંઈક નવી નવી વસ્તુ કરે આવનારી આપત્તિઓ આપણા આત્મા આત્માનું જે દુષ્કૃત્યાર થવાના હોય કે આપણા દુર્ગતિમાં આપણો આત્મા ન જાય એના માટે સતત ને સતત તેઓ આપણા પર છત્રનું કામ કરતા હોય છે છત્રીનું એક કામ છે ખબર છે છત્રી ક્યારે પણ છે ને વરસાદને અટકાવે નહીં છત્રી ક્યારે પણ વરસાદને અટકાવી નહીં પણ તમને પલળતા બચાવી શકે વરસાદ અટકાવી નથી શકતી પણ તમને પલળતા બચાવે છે એમ ગુરુ કેવું છત્ર છે કદાચ આપણા જીવનમાં કંઈક કર્મના ઉદયથી કંઈ દુઃખ આવે ને તો દુઃખને ક્યારે અટકાવતા નથી પણ દુઃખમાં સમાધિ કેવી રીતે રાખવી એ દુઃખમાંથી રસ્તો કેવી રીતે કાઢવો દુઃખમાંથી આપણે ઇઝીલી બાયકોટ કેવી રીતે થઈ શકીએ આપણે બાયપાસ કેવી થઈ શકીએ એનો રસ્તો આપણને આપણા ગુરુદેવ બતાવે છે આપણા જૈન સાધુ ભગવંતો બતાવે છે એટલે યુ ફોર અમરેલા આર ફોર રિવર રિવર એટલે નદી નદી હંમેશા વહેતી જાય વહેતી જાય વહેતી જાય વહેતી જાય ક્યારે નદી કોઈ જગ્યાએ અટકે નહીં અને જ્યાં જાય ને ત્યાં દરેક તરસ્યા લોકોના જે તૃષાને શું કરે છે દે છે તૃષાને શાંત કરી દે છે એમ આપણા ગુરુ ભગવંત પણ એવા છે હંમેશા વહેતા જ હોય આપડા ગુરુદેવના પ્રવચનમાં તમે સળંગ જાઓ ને દોજ નવો પદાર્થ જ મળે પંકજમાં આટલા ચોમાસા થયા આટલા વર્ષોથી સાહેબના ચોમાસા સાંભળીએ પ્રવચનો સાંભળીએ એવું યાદ નથી કે કોઈ મારા સાહેબ ફરતી એને વાત કરી હોય રોજ નવા પદાર્થો રોજ નવી વાતો જેમ નદીમાં રોજ પ્રત્યેક સકળ નવું પાણી આવતું જાય છે આગળ વહેતું જાય છે એમ ગુરુદેવ પણ એવી જ્ઞાનની સરિતા છે કે રોજ એના જીવનમાં નવું નવું જ્ઞાનની સરવાણી વહેતી જાય છે વહેતી જાય છે વહેતી જ જાય છે સમય ગ્રંગ નામના ગ્રંથની અંદર એક સરસ મજાનું વિશેષણ લખેલું છે કે ગુરુ ભગવંત કેવા છે સાધુ ભગવાન કેવા છે તો એક વિશેષણ લખ્યું છે કે નવનિધિ નવનિધિ જેવા ગુરુદેવ છે તમે બૃહ સંગણ વિગ્રહનો અભ્યાસ કરો તો એમાં નવ નિધિનું સ્વરૂપ આવે છે નવનિધિ કોની પાસે હોય ભાઈ છે કોઈની પાસે અહીંયા કોઈ હોય ચક્રવર્તી વધારે હોય નવનિધિ છે કોઈની પાસે નવનિધિમાં શું હોય નવનિધિમાં શું હોય રત્નો હોય સોનું ચાંદી હોય બોલો બેનો નવનિધિમાં શું હોય રાકેશભાઈ નવનિધિમાં શું હોય સાહેબ તમે પરીક્ષા કરવા લાગ્યા અત્યારે નવનિધિમાં કોઈ રત્ન ના હોય કોઈ ભંડાર ના હોય કોઈ સોનું ચાંદી ના હોય એ નવનિધિમાં અલગ અલગ નવ પ્રકારના જ્ઞાન ભંડારો હોય પુસ્તક હોય એ પુસ્તક હોય ચક્રવર્તી જ વાંચી શકે બીજું કોઈ ના વાંચી શકે એની લિપિ એવી હોય કે સામાન્ય વ્યક્તિ ઉકેલી જ ન શકે ચક્રવર્તી પાસે એવી વિદ્યા હોય પાદાનુસરની લબ્ધિ હોય કે એ પહેલું શબ્દ વાંચીને આખી પુસ્તક એને આવડી જાય એટલે ગુરુ ભગવંતને ત્યાં નવનિધિ સમાન કીધા છે ગુરુ કેવા છે નવનિધિ જેમ નવનિધિની અંદર એવું જ્ઞાન છે કે ક્ષેત્રમાં કોઈ પણ પ્રશ્ન આવે ને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે એ તમામ પ્રશ્નના જવાબે નવનિધિની અંદર લખેલા છે એમ આપણા ગુરુ પણ નવનિધિ સમાન છે દુનિયાનો કોઈપણ પ્રશ્ન તમે આપણા ગુરુ ભગવાન પાસે જાઓ ને એનું સોલ્યુશન મળે મળે ને મળે છે એટલે આપણા ગુરુ રિવર જેવા છે જ્યાં પણ જાય ને ત્યાં તૃષાને શાંત કરે ગુરુ ભગવાન વિહાર કરતા કરતા જે નગર જે ક્ષેત્રમાં જાય ત્યાં દરેકે દરેક જીવોને દરેક દરેક જગ્યાએ એ શું કરે છે સંવેદનાનું પ્રદાન કરીને એ લોકોને ધર્મમાં સ્થિર કરે છે અને યુ ફોર યુનિવર્સિટી યુનિવર્સિટી હોય ને એમાં દરેક ડિપાર્ટમેન્ટ હોય દરેક વિષયના ડિપાર્ટમેન્ટ હોય તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ તમને વિષયનું તમને જ્ઞાન મળે ને આપણા ગુરુ જીવતા જાત યુનિવર્સિટી હોય આપણા કચ્છાધિપતિ જોડે પાસે જઈએ તમે કોઈ પણ પ્રશ્ન લઈને જાઓ આગમનો પાઠ આપે સીધો તમે અત્યારે એમને ઘણી વાર સાંભળ્યું હોય કે એમને ટેકનોલોજીને કંઈ ખબર ના હોય તો પણ એવી ટેકનોલોજીની વાત આપણને કરી દે કે આપણે આટલું આપવા છતાં પણ આપણને ખબર ના હોય આપણે બે હજાર ઓગણીસમાં રહેતા હોય અને સાહેબ બે હજાર ઓગણચાલીસ નું વિચારતા હોય વીસ વર્ષ પછીનું શું થવાનું છે મારી સામે ભગવાનના છવ્વીસો વર્ષ પૂરા થાય છે સત્યાવીસો આપણે કેવી રીતે એનું ઉજવણી કરીશું અત્યારથી બેઠા બેઠા પંદર વર્ષ પછી જે ઉજવણી આવવાની હોય અત્યારથી યુવાનો આપણે તૈયાર કરીએ કે એના માટે કરીએ અહીંયાથી વિઝન દસ વર્ષ બાર વર્ષ પછીનું વિઝન એમની સામે હોય અને કોઈ પણ પ્રશ્ન લઈને તમે જઈએ હું જ્યારે પણ જે પ્રશ્ન લઈને ગયો છું મારો પ્રશ્ન અનુભવ છે બરોબર તો એ સાહેબ પાસે જઈને સાહેબ આ પ્રશ્ન છે અને વિથિન અડધી સેકન્ડમાં એનો એવો સરસ જવાબ મળે કે એવો જવાબ કદાચ આપણે બીજે કાંઈ ન મળે એટલે ગુરુદેવ કેવા છે આપણા યુનિવર્સિટી જેવા છે બરાબર જી ફોર ગાર્ડનર એટલે માળી જેવા છે યુ ફોર અમરેલા છત્ર જેવા છે આર ફોર રિવર છે અને યુ ફોર અમરેલા છે અને યુ ફોર યુનિવર્સિટી છે ગુરુ શબ્દ બે શબ્દથી બનેલો છે ગુરુ શબ્દ બે ગુ અને રૂ એક સરસ મજાનો શ્લોક સંસ્કૃતમાં આવે છે કે ગુ ગુકારહ તું અંધકારઃ ઋકારહ તેજ ઉચ્યતે ગુ શેના માટે જો અંધકાર તમે ડિક્શનરી જુઓ એક એકાક્ષરી શબ્દકોશ આવે એમાં ગુનો મતલબ કર્યો છે અંધકાર ઋકારઃ તેજ ઉચ્યતે ઋ એ તેજને કહેવાય છે હંમેશા તેજનો વિજય અંધકાર ઉપર થાય છે અને અજ્ઞાન ગ્રાસકમ બ્રહ્મ ગુરુ એવ ન સંશયઃ અજ્ઞાને ગ્રાસક અજ્ઞાને નાશ કરનારું એ કોણ છે ગુરુ જ છે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી એટલે આપણા જીવનમાં રહેલા અજ્ઞાનને દૂર કરવાની શક્તિ એકમાત્ર કોઈ તત્વમાં હોય ને તો કોનામાં છે ગુરુ ગુરુમાં તમે જય વિરાય બોલો ને એમાં ત્રણ વસ્તુ આવે છે જય વિરાયમાં ગુરુજણ પુવા સુહગુરુ જોગો તવ વયણ સેવણા અભવ મખંડા ગુરુ મહારાજને ત્રણ વાર યાદ કર્યા છે સૌથી પહેલા ગુરુજણ પુવા ગુરુજનની પૂજા કરવાની છે દિવસમાં પછી ગુરુ જ સુહગુરુ જોગો શુભ ગુરુનો યોગ એ આપણે માંગવાનો છે અને ત્રીજું કીધું કે વયણ સેવણા તેમના વચનની સેવા ગુરુ એ પોતે જ્ઞાનના ભંડાર છે એ હંમેશા રસ્તો સમ્ય જ્ઞાન બતાવે છે પરંતુ હવે ચાલુ ના ચાલુ આપણા ઉપર જાય છે જેમ ગુરુની ચાર ઉપમા તમને આપીને એમ બીજી ઘણી બધી ઉપમાઓ આપણે ગુરુ ભગવંતને આપી શકીએ છીએ દુનિયાની જેટલી પણ સારી ઉપમા છે ને ગુરુ સાથે આપણે ઘટાઈ શકીએ છીએ આજે છ વિશેષતાઓ ગુરુ ભગવંતની મારે તમને કહેવી છે ચાર તો તમને કીધી પણ બીજી છ વિશેષતાઓ પણ ગુરુ શું કરી શકે છે સદગુરુ શું કરી શકે છે એ મારે તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે બરફનો સ્વભાવ છે ને એ ઠારવાનો છે અગ્નિનો સ્વભાવ બાળવાનો છે ઝેરનો સ્વભાવ મારવાનો છે તો ગુરુનો સ્વભાવ છે તારવાનો જે તારે તે જ ગુરુ કહેવાય અને આ ગુરુત્વ જેની પણ અંદર તમને દેખાય એના ચરણ તમે પકડી લેજો જેમ તમે ફેમિલી ડોક્ટર રાખો બરાબર જેમ તમે ફેમિલી વકીલ રાખો એમ ફેમિલી આપણે ગુરુ હોવા જ જોઈએ જ્યારે પણ કંઈ પણ પ્રશ્ન થાય કોઈ પણ પ્રકારનું જ્યારે ઘરમાં વિખવાદ થાય બિઝનેસમાં લોસ થાય બિઝનેસમાં સ્ટેપ લેવું ખબર ન પડે આગળ કેવી રીતે વધુ જીવનનો વિકાસ ખબર ન પડે ત્યારે એક એવા ગુરુ રાખવાના કે જેનો સંબંધ આપણા હૃદય સાથે હોય આપણા ગુણદોષને જે જાણતા હોય અને જ્યારે પણ મનમાં દ્વિધા થાય ને તો કોઈ ગલત વ્યક્તિનો આપણે સંપર્ક ન કરીએ પણ કોણ સંપર્ક કરીએ સદગુરુનો સંપર્ક ને આપણું કામ થઈ શકે આજે ભુવન માનુ સુરી મહારાજ સાહેબનું વક્તવ્ય શ્રેણી શરૂ કરી છે એમના જીવન ઉપર પણ ઘણો બધો પ્રકાશ આપણે પાડવાનો છે ગુરુ તરીકે આપણે એ ભુવન માનુ સુરેશ્વરજી મહારાજા એમના જીવનમાં રહેલી અનેક વિશેષતાઓને પણ આપણે સમજવાની છે અને આજે આપણે યાદ કરવાની છે મેં આપણે કીધું કે ગુરુનો મતલબ છે પ્રકાશ આજે છ ઉપમા બીજી આપણે યાદ રાખવાની છે સૌથી પહેલી ગુરુ માટે ઉપમા એવું કહી શકાય કે ચિનગારી ગુરુ કેના જેવા છે તો ચિનગારી જેવા છે ચિનગારી શબ્દ બહુ સરસ છે ઋની ઘાસડી છે અને ઋની ઘાસડી છે કે ઘાસનો પુડલો છે અને એની અંદર એક નાનકડી ચિનગારી લાગે છે અને જેવી ચિનગારી એ ઘાસને કે રૂને લાગે છે અને એ શું કરે છે ચિનગારીનું કામ એ આને આગ લગાડવાનું છે અને જોતા ને જોતા દેખતા ને દેખતા આખું નાખું શું કરી નાખે છે સૂકા વનને બાળી નાખે છે સૂકા ઘાસને બાળી નાખે છે ઋને ક્ષણમાં એ ભસ્મીભૂત કરી દે છે એમાં આપણા ગુરુ પણ ચિનગારી જેવા છે આપણી જેટલી પણ ભૂલો છે આપણે જેટલા પણ દોષો છે આપણા જેટલા પણ અનંત દુષ્કર્મો છે તેને બાળવાનું કામ એકમાત્ર ગુરુદેવ કરે છે તીર્થંકર પરમાત્માના જીવનચરિત્ર તમે સાંભળો ને તીર્થંકર પરમાત્મા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે એમાં સૌથી મોટો રોલ સદગુરુની પ્રાપ્તિ છે તમે કોઈ પણ કથા વાંચો સંસ્કૃત પ્રાકૃતની અંદર એમાં ઓલો બહુ દુઃખી હોય બહુ જ દુઃખી હોય ભીમસેનની કથા વાંચો કે પછી હનુમાનના માતા કોણ અંજના સુંદરીની માતા કોઈપણની કથા સાંભળો એમાં એક જ વસ્તુ આવે કે એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવે કે જ્યારે એને ગુરુનો પ્રાપ્તિ થાય દુઃખી લાગે કે ત્યાં ગુરુ ભગવંત વધાર્યા ગુરુનો સંયોગ થયો અને એ દિવસથી શું થાય એનું તરત ટર્નિંગ પોઈન્ટ ચાલુ થઈ જાય તો એ ગુરુ ભગવંતનો જે કામ છે ચિનગારી જેવું જેવું ચિનગારી એ ઘાસના પુલડાના એક સેકન્ડમાં બાળી નાખે છે એમ આપણા જીવનમાં રહેલા અનંત અનંત દોષોને બાળવાનું કામ ચિનગારી કરે છે ભુવનબાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબે આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં એક સ્વપ્ન જોયું કે યુવાનોને ધર્મમાં કેવી રીતે જોડવા યુવાનોને શાસનમાં કેવી રીતે જોડવા આ પેઢી તો ઝડપથી આગળ વધી રહી છે પણ યુવાનો જો નહીં જોડાય તો કેવી રીતે શાસન હજી આગળ ચાલશે અને એ જ વખતે એમણે એક સરસ મજાનું યુવાનોની શિબિરનું આયોજન કર્યું અને એકવીસ દિવસની શિબિર આબુ વિગેરેની અંદર જ્યારે શરૂ કરીને એના દ્વારા જે એક નવો યજ્ઞ શરૂ થયો અને એના દ્વારા આજના ફળ તમે જુઓ છો આજે તમે જેટલા પણ સાધુ સાધુ ભગવંતો નૂતન દીક્ષિત હશે ને તમે એનો ઇન્ટરવ્યુ લો અને પૂછો કે સાહેબ દીક્ષાના ભાવ ક્યાંથી થયા જીવનનું પરિવર્તન ક્યાંથી થયું નાઇન્ટી પર્સન્ટ જવાબ આપશે કે આ સાધુજી મારા સામે શિબિરમાં ગઈ હતી ક્યાં સાધુ ભગવાનની શિબિરમાં ગયા હતા ત્યાં એટલી બધી મજા આવી એવું નવું ધાર એવું જ્ઞાન મળ્યું અને એમાં ઘરે આવીને પછી ગમતું નથી જીવનમાં શું થઈ ગયું ચાન્સ થઈ ગયો એટલે સૌથી પહેલા ગુરુનું વિશેષતા છે ગુરુ ભગવાન કેવા છે ચિનગારી જેવા છે એ આપણા અનંતા દોષોને બાળવાની શક્તિ એકમાત્ર ગુરુની અંદર છે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો આ ક્યાંથી લાગે એકમાત્ર ચિનગારીથી લાગે છે હમણાં એક જોરદાર કેસ બન્યો ચુકાદો આવ્યો ચુકાદો એવો આવ્યો કે આખા બધી જગ્યાએ હોવા થઈ ગઈ કે આ ચુકાદો ના આવવો જોઈએ ઘટના એવી બની હતી ઘટના સાંભળવા જેવી છે કે એક વ્યક્તિ જતો હતો બીડી પીવાની બહુ એને ટેવ અને જતો હતો અને બીડીમાં એ ચાલુ બીડી જ ફેંકી દે ચાલુ સિગરેટ ફેંકી દે ક્યારે બુજવે નહીં એવી કુટેવ અને વાર છે ને બીડી નાખે છે બીડી એ જેવી નાખી અને ઓલી એક ભયરા જેવું હતું અને ભયરાની બારી ખુલ્લી હતી ને એમાંથી બીડી સડકથી અંદર જતી રહી સાંભળજો સડકથી બીડી અંદર જતી રહી અને નીચે રૂની ઘાસડીઓ પડી હતી સાહેબ અને એ જેવી રૂની ઘાસડી પડી પંખો ચાલુ હતો ધીરે 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 આગ પકડી અને જોત જોતામાં ઓલાભાઈનું ચાલીસ લાખ રૂપિયાનું આખી ગોડાઉન હતું એટલું રૂ બળી ગયું સાફ થઈ ગયું બધું માણસ સાફ થઈ ગયો અને પછી વિચારે છે ફોરેન્સિક લેબવાળા કે કેવી રીતે આગ લાગે ક્યાંથી આગ શરૂઆત થઈ અને વિચારે છે અને વખતે લોકો સીસીટીવી કેમેરા જુએ છે અને ચેક કરતાં કરતાં ખબર પડી કે માણસ અહીંથી પસાર થઈ રહ્યો છે એ સિગરેટ નાખે છે એ સિગરેટ પડીને અહીંથી આગ શરૂ થઈ હતી અને બધું બળી ગયું વસ્તુ હવે ઓલો માણસ તો પકડાયો જ પકડવો કેવી રીતે મળે ક્યાં ગાડી ભૂતનું ઘર આંબલી આ મળે ક્યાં ગાડી તો કે કોઈ પાનના ગલ્લે મળે એટલે બે માણસ મૂકી દીધા કે આવો માણસ મળે ને તો એને પકડવાનો છે રંગે હાથે પકડવા જેવો સિગરેટ પકડે એવો રંગે હાથે પકડવાનો છે બે દિવસ તપાસ કરે બે દિવસ પછી ઓલો માણસ રંગે હાથે પકડાયો એને ખબર નથી કે મારા કારણે આગ છે પકડાય સીધો પોલીસે પકડી લીધો અને કીધું કે તારા ઉપર અમુક મોટો આરોપ છે કે તારે કારણે સેટને આટલું મોટું નુકસાન ગયું છે તારે બધો સંપત્તિ કોને આપવી પડશે આટલા રૂપિયા તારે સેટનું નુકસાન ભરપાઈ કરવું પડશે એટલે કે મેં તો કંઈ કર્યું જ નથી મને શું ખબર નથી તો કે જો સીસીટીવી કેમેરાનું ફૂટેજ છે ચલ અને પકડી અને બેહડી દીધો જેલમાં અને કોર્ટનો દિવસ આવ્યો અને એ દિવસે ન્યાયાધીશ સામે ખડો કર્યો ભાઈને ખડો કર્યો અને સાહેબને બતાવ્યું કે જુઓ સાહેબ આ કેમેરો છે કેમેરામાં દિશા કે કયા માણસ સિગરેટ નાખીએ છે ને એના કારણે આગ લાગી છે વાત સાકી કે ખોટી એટલે જજ સાહેબ જુએ છે કે બરાબર છે આના વિરોધમાં જ બધા પુરાવા છે પણ ક્યારે કોઈ ન્યાય એક પક્ષ સાંભળીને જવાબ ના આપે બંને પક્ષ સાંભળીને જવાબ આપે ભલે એના તરફી નિર્ણય નહોતો તો પણ એ સર્જે એક ઉદારતા રાખી તારે તારા બચાવમાં કે કહેવું જ ભાઈ હંડ્રેડ પર્સન્ટ તારા વિરોધમાં જ કેસ છે તારે કી તારા બચાવમાં કેવું છે બોલે બુદ્ધિશાળી હતો તમારે જેવો હશે કોઈ અને કે છે કે સાહેબ મારે એક જ વાત કેવી છે આમાં મારો કોઈ વાંક નથી સાંભળજો મારો આમાં કોઈ વાંક નથી તો કે કેમ કે આજે હું નહીં તો કોઈ બીજો આવત બરાબર વાંક આ સેટનો છે કે એને રૂની ઘાંસડીઓ ભેગી કરી અને રૂ ભેગા કર્યા વાંક સેટનો છે આજે હું નહોતો ઇલેક્ટ્રિક કરંટ લાગત કોઈ સિગરેટ સિગરેટની તો કોઈ ક્યાંકથી કોઈ ઓલું રોકેટ કેવું આવત અને એ શું કરી દીધું હોત રોકેટે લગાડી દીધું હોત એટલે એમાં વાંક સેટનો છે કે એને રૂની ઘાંસડીઓ ભેગી કરી વાંક મારો નથી હું તો ખાલી નિમિત્ત બની ગયો બીજું કોઈ પણ સેટને નુકસાન કરી શકતું હતું એટલે રૂની ઘાસડીઓ ભરી એટલે વાંક સેટનો છે મારો કોઈ વાંક નહીં બસ મારે એટલું કેવું છે અને જજે આખો ચુકાદો બદલ્યો જજે ચુકાદો બદલ્યો કે આમાં ખરેખર વાંક સેટનો છે તો કે એને રૂની ઘાસી રાખી એટલે બળી ગયું ને લોખંડ કેવું રાખ્યું હોત બળ એવું કોઈ વસ્તુ રાખી હોત તો બળદ નિમિત્ત છે એને ભૂલથી કર્યું કર્યું છે છે એટલે આમાં રીતે આ વ્યક્તિને ગુનેગાર સાબિત કરવામાં ના આવે એને સજા કોને મળી ભાઈ શેઠને મળી આપણને પરમાત્મા ગુરુદેવ આપણને આ જ વસ્તુ સમજાવે છે વારંવાર અલગ અલગ વસ્તુ રીતે તમે કઈ ટાંકી લઈને ફરો છો વિરલ ભાઈ પેટ્રોલ ની ટાંકી કે પાણીની ટાંકી લઈને ફરો છો આમે વાળો હળી કરીને જતો રહેશે અમે તો એક અક્ષર બોલી જતો રહેશે તમે બળી જાઓ છો કે તમે શાંત થાવ છો એ તમારા ઉપર છે તમે જો બળશો તમે જો અંદરથી ગુસ્સે થશો તો સમજવાનું નુકસાન કોનું છે ઓલો તો સિગરેટ નાખવાનું કંઈ ના થયું નિર્દોષ છે પણ તમે અંદર જો ક્રોધરૂપી પેટ્રોલ અને અંદર ક્રોધરૂપી એસિડ લઈને તમે જો ફરો છો તો જો તમે બળો છો તો નુકસાન કોનું છે તમને જ એટલે આપણે ક્ષમાનો ગુણ રાખવાનો છે પહેલો ગુણ બતાવ્યો ગુરુ ભગવંતનો ચીણગારી છે એક એ એક સેકન્ડમાં આપણા અનંત દોષોને શું કરી નાખે છે બાળી નાખે છે બીજો ગુણ છે પથદર્શક પથ્થદર્શક તમને બહુ સરસ આવડે તમારી ભાષામાં ગૂગલ મેપ બરાબર ગૂગલ મેપ હોય તમે કોઈ પણ જગ્યાએ હો અજ્ઞાત જગ્યાએ ખાલી ઇન્ટરનેટ પકડાવવું જોઈએ તમે નાખો આ જગ્યાએ મારે જવું છે ઘણા લોકો આવે કે સુકુર સેન્ટર કેવી રીતે આવવાનું મેં કહ્યું સુકુલ સેન્ટર તમે ગૂગલમાં નાખજો બરાબર નાખશો તમે સીધો શેખ દાદરા સીધો રસ્તો તમને બતાવશે બરાબર એવી રીતે આ ગુરુદેવ પણ કેવા છે પથદર્શક છે ગમે તેમ આપણે ભૂલા પડ્યા હોય એ ગૂગલ નેટ અને ભૂમિયા દ્વારા જેમ આપણે રસ્તો નીકળીને બહાર સામે કિનારે પહોંચી શકીએ છીએ એમ આપણા ગુરુ પણ પથ દર્શક છે આત્મા ચાર ગતિના સંસારમાં ચક્રાવે ભટક્યો હોય તો એને ત્યાંથી નીકાળીને મોક્ષ સુધી પહોંચવાનું કામ ગુરુ કરે છે એમ સત્યાવીસ ભાવોનું સવન આવડતું હોય ને તેમાં બહુ સરસ શબ્દ આવે છે કે પરમાત્મા જ્યારે નૈસારના ભૂમાં એને મૂકવા માટે આવે છે ત્યારે કહે છે તે તો મને આ દ્રવ્ય માર્ગ બતાવ્યો છે ભાવ માર્ગ અપવર્ગ અપવર્ગ એટલે મોક્ષ સાચો માર્ગ તો કયો છે મોક્ષનો છે વે રસ્તે જાય તો તારું કામ થઈ જાય એટલે પરમા ગુરુદેવ કેવા છે આપણા માટે પથ્થદર્શક છે રસ્તો બતાવનારા છે અને સદ્ગુરુના સંબંધમાં જ્યારે સંયોગમાં આપણે આવીએ છીએ ત્યારે હંમેશા આપણને એ સમ્યક જ્ઞાન બતાવીને સમ્યક દિશામાં આપણને લઈ જાય છે ત્રીજું વિશેષ સંતે ગુરુદેવ પાવર હાઉસ જેવા છે પાવર હાઉસ શું કરે આખા નગરને વીજળી આપે પાવર હાઉસ બંધ થાય તો શું થાય આપણી હાલત ગરમીમાં કેટલી ગાળો વાલીએ બરાબર એટલે જેમ પાવરને પેદા કરે પાવર હાઉસ કહેવાય તેના દ્વારા આખું શહેર અને નગર દીપી ઉઠે એમ પુણ્ય જ્ઞાન અને ચારિત્રણું પાવર હાઉસ ગુરુ મહારાજ છે તેમના જીવનમાં ક્યારેય પણ પુસ્તક જ્ઞાન હોતું નથી પરંતુ એમના જીવનમાં આત્મિક જ્ઞાન હોય છે એમની પરિણતિ અને અનુભવનું જ્ઞાન એવું હોય છે કે તેઓ જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા ચૌદ રાજલોકના સમ્યક દ્રષ્ટિ તમામ જીવોને અજવાળે છે ચૌદ રાજલોકના તમામે તમામ જીવોને સમ્યક રસ્તો આપીને તેઓ પોતાના જીવનમાં રહેલા નાના પ્રકાશને નાનામાં નાના જીવ સુધી પહોંચાડીશ ભવનભાનું સુરી મહારાજ એમનું જીવન આપણે જ્યારે વાંચીએ ને ત્યારે રૂવાડા ખડા થઈ જાય કે મહાપુરુષ ખાલી ચારિત્રના પચાસ સાહીઠ વર્ષના પર્યાયમાં કેટલું ઊંચું જીવન જીવીને ગયા એક દ્રષ્ટાંત મેં મને યાદ છે હું નાનો તારે ગુરુ મહારાજ ઘણી વાર કહેતા હતા કે સાહેબ આખો દિવસ તો કામ લે આટલો મોટો સાધુ ભગવંત સંઘ વગેરેની જવાબદારી તો લે દિવસ દરમિયાન કેટલા બધા કોમ્યુનિકેશન આવે એમને કરવાના કેટલી બધી વ્યક્તિઓને મળવાનું આવે એનો કરે લખવાનો ટાઈમ જ ન મળે સાહેબને દિવસે એટલે રાત પડે ને એટલે ધાબા પર ચડી જાય ઉજાઈનો ઉપયોગ ન કરે પણ ચાંદા મામાનો પ્રકાશનો ઉપયોગ કરે આંખો એવી એમની તીક્ષ્ણ હતી આંખો એમની વિશેષ હતી કે અંધારામાં પણ આપણને દેખાય નહીં પણ એ લખી રાખે એ લખીએ જ રાખે લખે જ રાખે લખે જ રાખે આપણે અભયચંદ્ર સુરી મહારાજ સાહેબ છે એમના ભાઈ મહારાજ નાના એ મને કહે કે દિવસે છે ને સાહેબ રાત્રે લખે અને એ ઉકેલી શકું દિવસે સારા અક્ષર હું લખી દઉં સાહેબ દિવસે લખે રાત્રે લખીએ અને દિવસે સારા અક્ષરે છપાઈ જાય દિવ્ય દર્શનમાં છપાવા જાય ડોક્ટર કહે તમે સાહેબ રાત્રે ન લખો તમારી તબિયત બગડે છે તમારી આંખો નુકસાન થશે આ થશે બોલો કે ના હું તો રાત્રે લખીશ જેમ જેમ મામા ફરતા જાય એમ એ ભાઈ પણ શું થતા જાય સાહેબ ફરતા જાય આખી રાત અને દિવસ ખાલી રાત્રે આઠ વાગે સુઈ જાય નવ વાગે સુઈ જાય બાર એક વાગે ચાર કલાકની હું ચાર કલાકની ઊંમાં રાત્રે એક વાગે જાગી જાય ને એકદમ ચંદ્રો પ્રકાશ હોય બધા સૂઈ ગયા હોય નીરવ શાંતિમાં લખવાનું ચાલે કરે બે શિષ્યો આવ્યા બે શિષ્યો આવીને સાહેબને કહે છે કે સાહેબ તમે આ પરિશ્રમ લો છો ને એ બરાબર ગમતું નથી સાહેબ આટલું કષ્ટ લેશો ને તો આટલું કષ્ટ તમારા હૃદય ઉપર અસર કરશે તમને પેરેલિસિસની અટક થશે ડૉક્ટર સાહેબ એવું કહે છે પ્લીઝ આપ સંઘ ઉપર કરુણા કરો ને આપનો શ્રમ ન લો આપ કેમ લખો છો રાત્રે રાત્રે આરામ કરો સાહેબ એવો જવાબ આપ્યો સાંભળવા જેવો જવાબ છે તો કે તમે મારા શિષ્યો છો ને તો કે હા મારા તમે મારા હા તમારા શિષ્ય છે હવે આને છે ને હું પાઠ આપું આને પદવી આપું આને શિષ્ય આપું કોચરી પાણી આને આપું બધું આને જ આપું પણ તને કંઈ ના આપું તને ખોટું લાગે કે ના લાગે તો કે બહુ ખોટું લાગે સાહેબ આને બધું આપો મન ના ખોટું લાગે તો કે બસ સૂરજ ચંદ્ર મારા બંને મારા દોસ્તાર છે મારા ભાઈબંધ છે કે હું દિવસે સૂરજની હાજરીમાં સ્વાધ્યાય કરું હું સુરજની હાજરીમાં જ્ઞાનની ગોષ્ઠી કરું સુરજની હાજરીમાં સ્વાધ્યાય વિગેરે અને જ્ઞાન તપસ્યા બધું કરું અને ચાંદા મામાની હાજરીમાં સૂઈ જવું પ્રમાદ કરું તો ચાંદા મામાને સારું લાગે ઉગવાનું બંધ કરી દે કાલે બરાબર કિટા થઈ જાય મારી એટલે એને ખોટું ન લાગે એટલા માટે શું કરું છું હું આ સતત રાત્રે પણ સ્વાધ્યાય કરું છું આપણને જ્યારે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે આખી રાત ઉજાગરો થાય વાંધો ના આવે પણ અહીંયા વ્યાખ્યાનમાં દસના ના સવા દસ થાય કોઈ અને ખેંચવામાં આવે થોડું તરત જ છે ખબર પડે ઇન્ટિમેશન આવી જાય બગાસા શરૂ થાય બરાબર તરત એમાં જ્ઞાનની વાતમાં તરત આવે અને દાંડિયા રાસને ગરબાવે એમાં પણ હું ના આવે તો આ ગુરુ ભગવંતો કોઈ આખી રાત જાગીને દિવ્ય દર્શનના કેટલા અંક બહાર પાડ્યા છે તમે અત્યારે એ ભુવનમાં નું એક સાયક્લોપીડિયા કરીને આખો ગ્રંથ બહાર પડ્યો છે લગભગ પિસ્તાલીસથી થી પચાસ જેટલા ભાગ છે આટલા જાડા જાડા ભાગ નામ છે ભુવનબેન એન્સાયક્લોપીડિયા વાંચવા જેવા છે પીએચડી ને પણ તાપી જાય ને એવા ટોપ લેવલના વિષયો સાહેબે વર્ણન કર્યું છે તમે અત્યારે પણ વાંચો લાગે કે આ સવારનું ગુજરાત સમાચાર વાંચતા હોય ને એટલું ફ્રેશનેસ એની અંદર તમને દેખાય બરાબર એટલે ગુરુ ભગવાન પાવર હાઉસ છે એવા પાવર હાઉસ છે એવી ઉર્જા પેદા કરે પુણ્યની કે ચતુર્વી સંઘના છેડાના વ્યક્તિ સુધી એ વસ્તુ શું સુધી ત્યાં સુધી પહોંચે એટલે ગુરુ ચિનગારી જેવા છે બીજું ગુરુ પથદર્શક છે ગુરુ એ પાવર હાઉસ છે ચોથું ગુરુ કલાકાર છે કલાકાર એટલે આર્ટિસ્ટ જેમ કોઈ શિલ્પી હોય ને એ શિલ્પીને પથ્થર ના દેખાય પણ પથ્થરની અંદર રહેલી મૂર્તિ દેખાય છે જેમ શિલ્પી હોય એને પથ્થરમાં પ્રતિમા દેખાય છે પથ્થરમાં વધારાનો કચરો દૂર કરવું તો અંદરથી મને સરસ મજાની પ્રતિમા બહાર આવશે એમ ગુરુ ભગવન પણ દરેકે દરેક ભવ્ય જીવમાં સિદ્ધના જીવ જુએ છે મેં એવું સાંભળ્યું છે કે સાહેબ બેઠા હોય ને મારે છે ત્યાંથી કોઈ કીડી પસાર થાય ને અને એ વખતે તો પોતે ખસી જાય પણ ખસે એવું ના હોય નમો સિદ્ધાણમ બોલે નમો સિદ્ધાણમ કરીને શું કરે અને પૂંજીને બહાર કાઢે કે કીડીના જીવમાં પણ સિદ્ધનો જીવ દેખાય એમને મકોડાના જીવમાં પણ સિદ્ધનો જીવ દેખાય આપણને આપણે ઘરવાળીને દેખાય કે ના દેખાય હે સાવકમાં દેખાય કે ના દેખાય હે ના દેખાય આપણને આપણા ઘરના જેટલા વ્યક્તિ છે એ દરેકે દરેક વ્યક્તિની અંદર સિદ્ધનો જીવ દેખાય એમ ગુરુ ભગવાન કલાકાર છે એટલે જેમ આર્ટિસ્ટ છે એક શિલ્પી છે અને શિલ્પીને જેવી નજર પડે તેને પથ્થર નથી દેખાતો પણ શું દેખાય છે એક સરસ મજાની પ્રતિમા દેખાય છે હમણાં ઘટના બની એક મુંબઈનો પરિવાર ખાસ પરિચયવાળા અને એને ઈચ્છા થઈ કે સાહેબ પ્રતિમા ભરાવી છે એકાવન ઇંચની પ્રતિમા ભરાવી છે અને મુનિસોરો સ્વામીની પ્રતિમા ભરાવી છે અને ભાવનાથી તેઓ મુંબઈથી નીકળ્યા શિલ્પી જે હતા શિલ્પીને સાથે લીધા અને જયપુર પહોંચી ગયા પથ્થરની જ્યાં ખાણા છે જેરપુર કે જે જગ્યાએ મકરાણા ત્યાં ગાડી પહોંચી ગયા સંકલ્પ કર્યો કે આજે સવારે આપણે ચાર સાડા ચારે શરૂ કરીશું પથ્થર શોધવા માટે પ્રતિમા માટેનો અને જ્યાં સુધી પ્રતિમા માટેનો પથ્થર ન મળે ત્યાં સુધી ચોવીરા ઉપવાસ જ્યાં સુધી દાદા માટે પથ્થર ન મળે બધાએ સંકલ્પ કર્યો મનમાં વિચાર્યું કે આવી પ્રતિમા બનાવી છે શિલ્પીને કીધું અમારો આવો ભાવ છે શિલ્પી આગળ ચાલે છે અમુક જગ્યાએ ગાડીમાં જાય છે અમુક જગ્યાએ પગપાળા જાય છે એનું જે બજારમાં ફરે છે સવારના પાંચ વાગે શરૂ કરેલું કામ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક બે અઢી ત્રણ ચાર વાગી ગયા છે અને દરેકે દરેક ગલીમાં ગયા છે બધી જગ્યાએ નજર ફેરવે છે બેનો ડ્રેસ લેવા જાય શું કરો સારા સારા સાઈડમાં મૂકો છેલ્લે એક બે પસંદ કરો એમ બધા પથ્થર છે ને એને સાઈડમાં આજ રાખ્યા હતા લખી રાખ્યા હતા કે આટલા ત્રણ પથ્થર આપણા કામમાં આવે એવા છે લખી રાખ્યા છે સાંજે ચાર સાડા ચાર પાંચ અને સાડા પાંચ વાગ્યા છે અને બધા પરિવાર આખો સાથે જઈ રહ્યો છે ફરતા 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 કોઈ નથી કહેતું જલ્દી નિર્ણય લો ભૂખ લાગી જાય જલ્દી કરો શિલ્પીએ એકલા હાથમાં આપેલું છે કે આપ જે કહેશો ને એ ફાઈનલ અને બહુ કુશળ શિલ્પી છે ફરતા 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 સાંજે સાડા ને પાંચ વાગ્યા અને એક પથ્થર હતો એ પથ્થર પર ક્યારે ભગવાન પર આમના કરે આંગળીના ચિંધાઈ આમ બતાવે આમ બતાવે જ ખાલી બસ આ પથ્થર છે ને એ તમારા ભગવાન બનશે ખાલી શિલ્પી હાથ કરીને આમ કરે છે ને અને ત્યાં જ આ લોકોના હાથમાં અબીલ ગુલાલ ચંદન અને પેલું વાસક્ષેપ અને બરાસ અને કસ્તુરી જેટલા પણ સુગંધ નાખ્યો આખા પથ્થરને વધાવી દીધો આખા પથ્થરને ગુલાલથી ઢાંકી દીધો આખા પથ્થરને પથ્થર નાખી એટલા બધા કિલો ચોખાને લઈને આયા હતા બધું શું કરી નાખ્યું એ પથ્થર ઉપર વરસાદ કરી નાખ્યો વાત કહેવાની મારી એટલી છે આપને કે એક સામાન્ય શિલ્પી જો એક પથ્થર પર નજર ઠરી જાય અને કહે છે કે બસ આ પથ્થરમાંથી પ્રતિમા બની શકે છે તે પથ્થર શું બની જાય છે ભગવાન બની જાય છે બસ એમ એક ગુરુની નજર જો આપણા પર ઠરી ગઈ અમરભાઈ એક ગુરુની નજર જો આપણા પર ઠરી ગઈ તો આપણું કલ્યાણ છે આપણા જેવો પથ્થર પણ પ્રતિમા બનતા વાર નહીં લાગે આપણા જેવો વ્યક્તિ પણ એ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરતાં આપણને વાર નહીં લાગે એટલે ગુરુ ભગવાન પણ કેવા છે સાચા શિલ્પી છે જેઓ આપણને આપણા સાચા સ્વરૂપને ઓળખાવીને આપણે આગળ લઈ જાય છે ચાર વસ્તુ કીધી બોલો યાદ છે ચિનગારી જેવા છે પથદર્શક દર્શક છે પાવર હાઉસ છે અને કલાકાર જેવા છે અને કલાકાર જેવા છે આપણે ગુરુ પાસે જઈએ ને ત્રણ વસ્તુ લઈને આવવાની હંમેશા ખાલી ગુરુ વંદન કરીને નહીં અચૂક થાય આજના પ્રવચનનો ક્રીમ પોઈન્ટ તમે લખી લેજો ગમે તે થાય એ ત્રણ વસ્તુ ભગવાનની ગુરુ પાસેથી આપણે લઈને જ આવવાની છે ગુરુ પાસેથી ત્રણ વસ્તુ લઈને આવવાની હંમેશા જ્ઞાનનું તેજ લઈને આવવું જ્ઞાનનું તેજ લઈને આવવાનું બીજું કરુણાનું પાણી લઈને આવવાનું અને ત્રીજું નમ્રતાની ચરણ રજ લઈને આવવાનું જ્યારે પણ ગુરુ પાસે વંદાંગીન પાછું નહીં આવવાનું સાહેબ કે હિસ્સિક્ષા પણ સાહેબ કે જ્ઞાનની વાત કરો ને સાહેબ કંઈક આજે શું નવું કીધું વ્યાખ્યાનમાં સાહેબ કે પદાર્થ કોને વ્યાખ્યાનમાં નથી આવી શકતો હંમેશા જ્ઞાનનું તેજ લઈને આવવાનું બરાબર સાહેબ ક્રીમ પોઈન્ટ કોઈક કહો એટલે જ્ઞાનનું તેજ લઈને આવવાનું સાહેબના હૃદયમાં કરુણા છે દરેક જીવોને તારવાની ભાવના છે એમના પરિચયમાં જેટલા હવે દરેકને સમ્યક દર્શન પ્રમાડવાની ભાવના છે જગતના તમામે તમામ જીવોને મોક્ષમાં લઈ જવાની ભાવના આપણા ગુરુ ભગવંતોમાં છે તો એની પાસે કરુણાનું પાણી વિચાર કરીએ આખા ગામને ભલે વિચાર કરીએ પણ મારા શ્રાવિકા મારા બાળકોને તો તારું એ લોકોને કર્મબંધમાં હું ના નિમિત્ત બનુ એટલે કરુણાનું પાણી અને ત્રીજું કીધું નમ્રતાની ચરણ રજ લઈને આવવાનું ઘરે જઈને આપણામાં નમ્ર આપણે બનવાનું આપણા જીવનમાં નમ્રતા સરળતા હંમેશા લઈને આવવાનું આ ત્રણ વસ્તુ આપણે ગુરુ પાસે લઈને આવવાનું અને રોજ જો આપણે કરીશું ને તો આપણું કલ્યાણ દૂર નથી પહેલું તમને ચિનગારી કીધું બીજું પથદર્શક કીધું ત્રીજું પાવર હાઉસ ચોથું કલાકાર અને પાંચમું ગુરુદેવ જ કહેવાય છે તો કે સ્ટેશન જેવા છે સ્ટેશન રેલવે સ્ટેશન આવે ને એ સ્ટેશન જેવા છે જેમ રેલવે સ્ટેશન આવે ને તમે અહીંથી સમય સિખર જતા હો બોમ્બે જતા હો તો વચ્ચે ટ્રેન ઊભી રહે ક્યાં ઊભી રહે સ્ટેશન પર ઊભી રહે સ્ટેશન પર ત્રણ વસ્તુ માટે ઊભી રહે ટ્રેન ખબર છે વચ્ચે સ્ટેશન કેમ આપે આટલા બધા ત્રણ વસ્તુ માટે સૌથી પહેલું છે કે ટ્રેનમાં કંઈ પણ ખરાબી થઈ હોય ને ટ્રેનમાં કંઈ પણ મેન્ટેનન્સ કરવું હોય તો તમે જુઓ ને તો એ સ્ટેશન ઉભી ને ત્યારે એક લોકો શું કરે કે મેન્ટેનન્સ કરી નાખે સૌથી પહેલાં ટ્રેન સ્ટેશન માટે એટલા માટે ઊભી રહે કે એ મરામત માટે એમાં કી બગડ્યું હોય ખાના ખરાબી થઈ હોય તો સુધરી શકે બીજું એટલા માટે ઊભી રહે કે વચ્ચે તમારે ભોજન પાણી કરવું હોય વચ્ચે તમારે કંઈક ખાવાનું લેવું હોય તો તમે લઈ શકો બીજું એના માટે છે અને ત્રીજું એક વિશ્રાંતિ મળે એક આરામ મળે સળંગ આમ ટ્રાવેલ હોય થોડું વચ્ચે સ્ટોપ લાગે થોડું સારું લાગે એટલે વિશ્રાંતિ મળે એટલા માટે છે આ ત્રણ કારણથી સ્ટેશન પર જેમ ટ્રેન ઊભી રહે છે એમ ગુરુદેવ પણ રેલવે સ્ટેશન જેવા છે ગુરુદેવ પણ સ્ટેશન જેવા છે આ નવી ઉપમા તમે કદાચ નહીં સાંભળ્યું હોય તમે દિમાગમાં બેસે કે એની ખબર નહીં પરંતુ આપણે એના અર્થમાં સારા અર્થમાં વિચારવાનું છે કે જેમ રેલવે સ્ટેશન પર આવતો આવો ત્યારે ગાડી કંઈ પણ બગાડ હોય તો મરામત થાય છે વચ્ચે ગાડી કાંઈ ઊભી ન રહે તેમ તમામ જીવનમાં જ્યાં જ્યાં ભૂલો થઈ હોય જ્યાં જ્યાં વિકૃતિઓ આપણા જીવનમાં પ્રવેશ કરી દીધી હોય જે અતિચારો આપણને લાગ્યા હોય અને મરામતનું કામ આપણા ગુરુદેવ કરે છે આપણે આપણી ભૂલોને ગુરુદેવ સામે કન્ફેશન કરીએ છીએ ગુરુદેવને આપણે આપણી ભૂલોને કબૂલ કરી દઈએ છીએ તો આપણી એ મારા મત કરે છે આ સવારે જ વિચાર આવ્યો સવારે પાછળ બેઠો હતો મેં કીધું સાદી મહારાસભ્ય મેં કીધું સાહેબ કેવું સરસ મેં કહું ગુરુદેવ છે ને બહુ અલગ અલગ ઉપમાઓ વિચારતો હતો આજે બે દિવસથી ત્યાં વિચારું છું એટલે મેં કીધું આ ગુરુ છે ને એ કોર્ટ છે કોર્ટ કે શબ્દ આવ્યો મેં કહું કોર્ટ કેવી રીતે વિરલભાઈ મેં કીધું કોર્ટ એટલા માટે કે તમે દુનિયાની કોર્ટમાં જાઓ ને તમે તમારી ભૂલની કબૂલાત કરો ને તમે સજા મળે જ્યારે ગુરુ કેવી કોર્ટ છે ને તમે તમારી ભૂલની કબલ કરો ને તમને મોક્ષ મળી જાય ગુરુ દુનિયાની કહું તમે કોર્ટની આગળ તમારી તમારી ભૂલ તો તમને શું કરે સજા મળે ગુરુ એવી છે કે તમે ભૂલનું કન્ફેશન કરો ને તમને મોક્ષ આપી દે આવી ઉદારતા ગુરુ છે એટલે ગુરુદેવ એ આપણી વિકૃતિ અને ભૂલોને શું કરે છે મરામત કરે છે સાફ કરે છે આપણા પાપનું પ્રયાશિત આપવાનું કામ ગુરુ કરે છે હમણાં બે દિવસ પહેલા પાઠમાં થોડી વાત આવી આજ સવા બપોરના પાઠ મારા પંકજમાં હતો એમાં પણ કીધું કે કુમારપાલ રાજા કુમારપાલ રાજા એ કલિકાલ સર્વજ્ઞને મળ્યા ને ત્યારે એમણે બે શરત રાખી કલિકાલ સર્વજ્ઞને સાહેબ બે શરત હોય તો જ હું તમારે તો જ હું તમને જોડે કોન્ટેકમાં આવું સાંભળજો કેવી વ્યક્તિ તમે વિચારો તો કે પહેલી વસ્તુ એ કે ક્યારે તમારે નોનવેજ છોડવાનું કહેવાનું નહીં ક્યારે પણ તમારે મને માંસ ભક્ષણ છોડવાનું કહેવાનું નહીં અને બીજું ક્યારે પણ મને ધર્મનો ઉપદેશ આપવાનો નહીં બે વસ્તુ તમારો હતો જ આપણે કોન્ટેક્ટમાં રહીએ ન આપણે છૂટાછેટા એટલે આપણે કોન્ટેક્ટમાં રહેવું નથી સાહેબ કે કંઈ વાંધો નહીં મારે કંઈ કામ જ નથી મારે કામ જ નથી અને ધીમે 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 શું સાહેબનો કરુણા એક ગુરુ હોય તો કલિકાલ સર્વજ્ઞ જેવા કુમારપાળ પ્રતિબોધ આપણો ગ્રંથ છે સોમપ્રભ સુરી મારા સાહેબ એમનો પ્રાકૃતમાં રચાયેલો વાંચજો કોઈક વાર પ્રાકૃત ભણવું પડે સંસ્કૃત ભણવું પડે પણ ગુજરાતી ભાષાંતર છે વાંચો કેવી કઈ રીતે કલિકાલ સર્વજ્ઞ કુમારપાળને ચેન્જ કર્યો સામે ચાલીને એને નોનવેજ છોડ્યું સામે ચાલીને જીવ દયા પડાય જેટલા કદર બધા બંધ કરાયા ત્યાં લખ્યું છે કે કલિકાલ સર્વજ્ઞના ગુરુ તરીકે છે એના અસંખ્યાતા ભાવ બાકી અને એટલો એમની કરુણા કે કુમારપાળના ખાલી ત્રણ ભાવ બાકી અને ગણધરનો જીવ બનાવ્યો આવતી ચોવીસીમાં જે પદ્મનાભ સામી થશે ને એના પહેલાં ગણધર કુમારપાળનો જીવ બનશે શું ચમત્કાર કર નાખ્યો ગુરુની શક્તિ છે મને કહે કે એક સાધીમાં સાહેબ આવું કેવી રીતે કે ગુરુ અટકી ગયા અને આગળ વધી ગયા એવું કેમ મેં કહું સરસ જવાબ આપ્યો મેં કું છું તમારા ઘરે કપડાં ધોવા માટે માણસ આવે છે માણ કે આવે છે ને કપડાં એટલે મેં સાદી માણસ એમને કીધું મેં કોઈના ઘરે કપડાં ધોવા માટે કોઈ માણસ આવતું હોય બરાબર તો એના કપડાં કેવા હોય બેન તમારા ઘરે કપડાં ધોવા માટે આવતું તો એના કપડાં કેવા હોય ગંદા હોય કે ને ગંદા હોય કે આમ ચોખ્ખો હોય આમ ઇસ્ત્રી ટાઈટ કપડાં પરીને આવે એના કપડાં ગંદા છે પણ એ તમારા કપડાં ચોખ્ખા કરીને જાય છે એમ ગુરુની શક્તિ એવી છે ગુરુ પદની એવી શક્તિ છે કે તમે હૃદયની અંદર જો એને ધારણ કરો ને તો કદાચ એ તરે કે ન તરે આગળ છે પણ એ તત્વ પર તમે શ્રદ્ધા રાખો ને હૃદયમાં તમે એને સ્થાન આપો ને એ તમને ત્યારે વગર રહે બસ આજથી માંડીને આપણે જીવનમાં શરૂઆત તમને જે પરિચય થયો હોય તમારું જીવનમાં પરિવર્તન યુટર્ન આવ્યો હોય એ સાધવીને કે ગુરુ તમારા હૃદયમાં તમારે સ્થાપન કરવા જ પડશે અને એ હૃદય ગુરુ તત્વ હૃદયમાં સ્થાપન કરીશું પછી તમારી મુસાફરીઓ કેવી શરૂ થાય છે હમણાં એક ઘટના બની કે મુંબઈ એક અમદાવાદથી બસ નીકળી બરોડા સુધી પહોંચી તમે લોકો બહુ ગણિતના બહુ સારા પાકા વ્યક્તિઓ છો બરાબર તમારે એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે કે અમદાવાદથી બસ નીકળી છે એકસો વીસ કિલોમીટરના સ્પીડે બસ ઉપડી રહી છે સવારે નવ વાગે ઉપડીને અગિયાર વાગે બરોડા સ્ટેશનમાં પહોંચી ગઈ છે લગભગ બે કલાકની અંદર એણે સવાસો બસો દોઢસો કિલોમીટરની મુસાફરી કાપી છે એ જ વખતે છે ને એક માખી હતી એ માખી છેલ્લી સીટ ઉપર બેઠી છે અહીંથી અમદાવાદથી નીકળીને ત્યારે માખી કૂદતાં મારતા 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 ચાર સીટ આગળ ગઈ અમરભાઈ ચાર સીટ આગળ ગઈ બસે મુસાફરી કાઢી છે કાપી છે એકસો વીસ કિલોમીટરની બે કલાકમાં લગભગ અને માખીએ કેટલી આંતરિક આપ્યું છે ખાલી ચાર સીટ નું પણ એ છે ને બસ ની અંદર હતી સાચું બોલો માખીએ કેટલું અંતર કાપ્યું રાકેશભાઈ કેટલું અંતર કાપ્યું કાપ્યુંલભાઈ બોલો કેટલું અંતર કાપ્યું હે માખીએ તો પોતે તો પુરુષાર્થ કરો ચાર સીટ આગળ આવવાનો અને પુરુષ કેટલો છે ભાઈ ચાર સીટ આગળ આવવાનો પુરુષ છે પણ એ મોટું કામ કર્યું એ કોના વાતાવરણમાં હતી બસના વાતાવરણમાં હતી ઉડીને બહાર જતી રહી હોત બસ પહોંચી ગયો તે તો પોતે ત્યાં ત્યાં જ રહી હોય આ વસ્તુ આપણને એમ કે છે કે એ વસ્તુ આપણને એમ કે છે કે ગુરુદેવ છે ને એની સ્પીડ મોક્ષમાં જવાની કોના જેવી છે ખબર બસ ને સ્પીડની છે એટલી ઝડપથી તેઓ મોક્ષ તરફ જઈ રહ્યા છે અને આપણે છીએ માખી જેવા છે આપણે આખી જિંદગી કરી કરીને કેટલી હોળી કરીશું એ કેટલી ઓળી કરી કરીશું પચીસ ઓળી પચાસ ઓળી આપણે કરીને કેટલું જ્ઞાન સાધના કરીશું કેટલા ગાથા કેટલી કોને પાંચ હજાર ગાથા આપણે કોણ માણસ અહીંયા ગાડી કોઈ પાંચ હજાર ગાથા આવડતી હોય કોઈ વ્યક્તિ ખરું પાંચ હજાર ગાથા ગોખી હોય બંધિત આવડતું આંગળી ઉજી કરાવ ખાલી આપડા એના પણ ઠેકાણા નથી પણ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે તું તારા હદઈ ની અંદર જો ગુરુને રાખીશ જો તું ગુરુના આલંબનમાં ગુરુકુળવાસમાં રહીશ ગુરુને તારી દરેક દોષોની તારા દરેક તારા દરેક દોષોની જો ખબર હશે તો તારું કામ છે એ શું થઈ જશે ફાઈનલ થશે એક ઉપમિતિ કથા નામનો ગ્રંથ છે એની ઉપર એક જ વાક્યનો મોરલ આખો એક જ વાક્યમાં કહો બહુ મોટો ગ્રંથ છે એનો મોરલ એક જ છે કે તમારા ઉપર અરિયંત પરમાત્માની કૃપા છે તમને ખબર કેવી રીતે પડે તમારા પર અરિહંત પ્રભુની કૃપા છે તમને ખબર કેવી રીતે પડે તો ત્યાં જવાબ આપે છે ઉમા સ્વાતી ત્યાં જવાબ આપે છે સિદ્ધરસિંહ ઘણી મહારાજા એ જવાબ આપે છે કે જો તારા ગુરુ તારા પર પ્રસન્ન છે ને તો સમજે કે તારું પર અરિહંત પ્રભુની કૃપા ચાલુ છે પણ તારા ગુરુ તારાથી નાખુશ છે તારા જીવનું હજી કોઈ ગુરુ નથી હજી તને સમજાવે તારા દોષને દૂર કરે એવી વ્યક્તિ જો તારા જીવનમાં કોઈ નથી ને સમજે હજી તારા પર અરિહંત પ્રભુની કૃપા પ્રાપ્ત નથી થઈ પણ તમારા ગુરુ તમારા પર પ્રસન્ન હશે તમારા વર્તનથી તમારા વ્યવહારથી તમારા જીવનથી ખરેખર ગુરુ પ્રસન્ન હશે બે જગ્યાએ તમારા નામના દ્રષ્ટાંત આપતા હશે તમારે તમારા ઘરે જામ કરો શાબાસ હરિયન પ્રભુની કૃપા આપણી ઉપર છે એટલે જેમ ગુરુ એ આપણા જીવનમાં શું કરે છે દોષોની મરામત કરે છે દોષોને દૂર કરે છે અને જેમ સ્ટેશન પર બસ ટ્રેન ઊભી હોય અને એ વખતે ભોજન પાણી મળે એમ ગુરુ પાસે જ્યારે જઈએ ત્યારે આપણને રૂપી ભોજન મળે છે અને જ્ઞાનરૂપી પાણીની પ્રાપ્તિ થાય છે રૂપી ભોજનની પ્રાપ્તિ જ્યારે પણ ગુરુ પાસે જઈએ ત્યારે કંઈક ને કંઈક કંઈક ને કંઈક સમય સમજણ આપણને આપે કંઈક ને કંઈક આપણને જ્ઞાનરૂપી પાણીનું પાન કરાવે અને વિશ્રાંતિ મળે એકદમ શાંતિ મળે શાંતિ મળે અને એ વિશ્રાંતિ મળે એમ ગુરુ પાસે જઈએ ને તો એકદમ શાંતિ મળે તમારા ઘરની અંદર આપણે એસીમાં બેસીને આપણે ગરમીની રંફાસો મારતા બહુ ગરમી બારો એ બેઠા હોય એસીમાં વાતો છે નહીં ઘરે બહાર ગરમીની અને આ જ ગરમીમાં આપણા ગુરુ ભગવંતોને સત સત લાખ લાખ કરોડ કરોડ પ્રણામ કરી દઈએ આપણે કે આટલી ગરમીમાં એક પણ પંખાનો ઉપયોગ નહીં આજ બપોરે પૂજ્ય ગુરુદેવ મહાબોધી મારા મળવા ગયો સાહેબ ઉપર બેઠા હતા બાર છેતાલીસ ડિગ્રી પણ ખબર નહીં શું આજે અનુભવ થયો સાહેબ પાસે પંદર વીસ અડધો કલાક બેઠો અડધો કલાક જેવું બેઠો પણ એક પરસેવાનો રેલો ઉતર્યો નથી કે આમ પંખો કરવું લાગ્યું નથી મેં કીધું સાહેબ ખરેખર આજે મારો પોઈન્ટ તમને મને મળી ગયો કે ગુરુની પાસે જઈએ ને તો વિશ્રાંતિની પ્રાપ્તિ થાય આટલા ઉપાસ રહ્યા આપણા છે એક પણ ઉપાસ પંખા ન હોય તો ન સમજતા કે આપણા સાધુ સાધી ભગવંતો પાસે ખાવાનું હતું પીવાનું હતું એટલે નીકળી ગયા કરોડો અબ્જોપતિના દીકરાઓ વેલ એજ્યુકેટેડ વ્યક્તિઓ એવી વ્યક્તિઓ પણ સંયમ જીવન લે છે પોતાના આત્માના નિજરા માટે અને એવા સમયમાં પણ આટલા ફાસ્ટ કાળની અંદર જ્યાં આપણે એસીને પંખા વગર રહી નથી શકતા એવા કાળમાં પણ એક પણ પંખા વગર જે ગુરુ ભગવંતો રહે છે અને હસતા મોડે આપણે ત્રણ વાર નહીં ગયા હોય તો આપણું મોડું કોલસા જેવું હોય હા ઢીલી ઘેસ જેવું હોય અને ગુરુ ભગવંતનું મોડું એકદમ ફ્રેશ એકદમ ફ્રેશ લાગે તાજા માજા લાગે ટામેટા જેવા લાલ ચટક લાગે આટલી ઓળી ચાલતા હોય તો લાગે કે સાહેબ શું તાકાત છે તમારામાં શું તત્વ તમને મળી ગયું છે સાહેબ શું જ્ઞાન તમને મળી ગયું છે ખરેખર આપણને એ અહેસાસ થાય આપણે ખાલી આ ગુણ યાદ રાખવાનું ગમે તે થાય ને અમદાવાદની ગરમી યાદ રાખવાની પિસ્તાળીસ છે ડિગ્રીની ગરમી યાદ રાખવાની અને એમાં ગુરુ ભગવાન તો ગોચરી વરવા માટે જાય સાધુ ભગવાન તો પગમાં મોજા ના પહેરે અને પગમાં મોજા ના પહેરે પૂજ્ય ગુરુદેવ ઉદય મારા ગોદાવરી પધાર્યા છે એમાં શિષ્યો વરવા જાય છેક ત્યાંથી લક્ષ્મીવર્ધક વરવા આવે ગોદાવરીથી ગોદાવરીથી છેક ઓપેરા વરવા આવે સાહેબ કે અમે જે સંઘમાં આવીએ ને અમારા નિયમ છે સંઘની ગોચરી નહીં લેવાની લક્ષ્મીવર્ધકમાં હોય તો લક્ષ્મીવર્ધક કોઈ ઘરમાં ગોચરી લેવા નહીં જવાનું પંકજમાં ગોચરી લેવા જવાનું પંકજમાં આવી હોય તો મને અમદાવાદ તો લક્ષ્મીવર્ધક આવવાનું બરાબર મૂકું સાહેબ આટલી દૂર આટલી ગરમીમાં પણ વિધાઉટ પગના મોજા પહેરે આટલે દૂર ગોચી વરવા જાય અને આવું ઉત્તમ સંયમ જ્યારે આપણા સાધુ સાધુ ભગવાન જીવતા હોય ત્યારે આપણે એક સાચા શ્રાવક તરીકે એક નિયમ આપણે લેવો જોઈએ કે ગમે તે પરિસ્થિતિ થાય મારા મોડેથી ક્યારે પણ કોઈ સાધુ સાધુ માટે અવર્ણવાદ એની નીકળવો જોઈએ ગમે તે મારી આંખ સમયમાં કદાચ કોકનો દોષ દેખાય કરવાના ઉદયથી પણ ક્યારે પણ મારા જવાનથી કોઈ પણ સાધુ સાધી ભગવંતની હું નિંદા કુથલી નીકળવી ન જોઈએ મને એક મારા સાહેબે સમજાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું અપમાન થાય ને તો અપમાન કોણ ગણાય એકસો પચીસ કરોડ ભારતવાસીનું ગણાય ઓસ્ટ્રેલિયામાં એક ઓસ્ટ્રેલિયામાં એક વિદ્યાર્થી પર હુમલો થાય ને તો હુમલો કોના પર કહેવાય ભારત દેશની આબરૂ પર હુમલો કહેવાય ભારત કોઈ મેચની અંદર હારી જાય તો હાર કોની કહેવાય આખા ભારત દેશની એકસો કરોડ જનતાની હાર કહેવાય વર્લ્ડ કપમાં મેચ રમતું હોય ઇન્ડિયા હારીને શું કહેવાય આખો ભારત દેશ હારી ભલે અગિયાર જણ રમતા હોય એમ એક સાધુની નિંદા કરીએ તો બે હજાર કરોડ સાધુ સાધી ભગવંત અઢી દ્વીપમાં છે કેટલા બે હજાર કરોડ સાધુ સાધી ભગવંતની નિંદાનું પાપ આપણને લાગે એક સાધુની નિંદા કરો છો તો બે હજાર સાધુ સાધુ નિંદાનો પાપ લાગે છે અને એક સાધુને તમે વહોરાવો છો તમે તમારું વૈયાવત કરો છો વિહાર સેવા ગ્રુપમાં તમે વિહારમાં ગુરુદેવને રસ્તો બતાવવા કે સહાય કરવા જાવ છો તમે કયો લાભ મળ્યો એ દિવસે બે હજાર સાધુને વૈયાવશ તમને લાભ મળ્યો આપણો આત્મા તરી ગયો આપણે પુનર્મંદિર પુણ્ય બાંધી દીધું આપણી જાતને આપણે ધન્યતા કે આવા ગુરુ ભગવાન આપણને મળે છે ને ડગલે ને પગલે સવારે છ વાગે જ્યારે ભણાવવા હું જવું એવી કોઈ ગલી મને દેખાય ને કે જ્યાં મારા સેમના દર્શન ન થાય બરાબર માબોદી મારા ઘણી વાર કે તમે નિયમ લો કે કોઈ દર્શન ન થાય ને એવો નિયમ લો ક્યારે નિયમ પૂરો જ ના થાય દર્શન થઈ જાય મારે દિલ્હી બે હાજર ચૌદમાં એક કામથી જવાનું થયું ત્યાં એક શ્રાવકને ત્યાં મારે ઉતરવાનું હતું કીધું કે સર આવે છે અને ત્યાં આગળ એક ભાઈએ રેફરન્સ શીખ્યું હતું ત્યાં વાડી મારે જમવાની વ્યવસ્થા કરી હતી એમને ત્યાં રોકાવાની પછી બેન અમદાવાદના ગિરધરનગરના મારવાડી બેન સંગીતાબેન નામ એમનું અને પછી ત્યાં જમ્યો પછી એમણે કીધું કે આટલા બધા મારા સાહેબને તમે ભણાવો છો કૌરિક ભાઈ એવું લાગે છે કે તમને નથી ખવડાવતી હું મારા મેં ગોચરી વરાવી એટલો બધો લાભ મને કહેવાય કઈ વાંધો નહીં મને કે સર હું મારે પહેલાં હૈદરાબાદ અને દિલ્હી સાલ સાદી હિન્દીમાં બોલતા હતા પંદર વર્ષ સાદીને થયા લગ્નને ને પંદર વર્ષ થયા પણ પંદર દિવસમાં એક પણ વાર મારા સાહેબનો લાભ નથી મળ્યો મને દિલ્હીમાં જે નિર્દોષ ગોચરી કહીએ ને આપણે એક પણ વાર નિર્દોષ ગોચરી મારા આ ઘરમાં મારા સાહેબ આવ્યા નથી ગીરદાનગરમાં ઘરે એવું હતું રોજ ત્રણ ટાઈમ મારા સાહેબ વરવા આવતા હતા એટલો બધો જીવ બળે છે કે મારા સાહેબ ગોચરી વર્યા વગર દિવસ કેવી રીતે જાય પપ્પાના સંસ્કાર એવા હતા પણ કર્મનો ઉદય એવો કે એવું સાસરું મળ્યું કે અહીંયા આવવું પડ્યું આપણે એવું બને કે નહીં દર્શન જ ના થાય આખો દિવસ પાલડીમાં કહેવાય બરાબર ઓવર એટલે આપણા મનમાં ભાવ છે આપણી પાત્રતા એટલી બધી છે કે આપણા સાધુ ભગવંત આપણા પાસે આવીને રહે છે આપણે ઉદ્ધાર કરવા માટે આપણી પાસે રહે છે તો જે લોકો સુધી સાધુ ભગતમ નથી પહોંચતા ને એ લોકોને જાઓ તો ખબર પડે મારા કટક જવાનું થયું મારે કામથી ત્યાં આગળ લોકો કે સાહેબ અહીંયા તો મારા સાહેબમાં ચોમાસા જ નથી થતા પંડિતજી જે ચોમાસું પરિષણ માટે આવે આઠ દિવસ ત્યારે વાત કરે શેષ કાળમાં સાઠ કિલોમીટર સિત્તેર કિલોમીટર કોઈ મારા સાહેબ હોય તો ટિફિનની વ્યવસ્થા માટે જવાનું હોય પણ અમારા સંઘમાં છેલ્લા આટલા વર્ષથી કોઈ ચોમાસું જ નથી થયું ત્યારે થયું જ નથી કોઈ સાધ્વી મારા સેવ પણ નથી થયું અને આપણે આટલા એરિયામાં પચાસ સંઘમાં ચોમાસું થતા હોય એટલે વી આર વેરી લકી આપણે બહુ નસીબદાર છીએ કે આપણને આવા ગુરુ ભગવંતોનું સાનિધ્ય મળ્યું છે એટલે ગુરુની પાસેથી એ શું થાય આપણું ગુરુની પાસે એ આપણને વિશ્રાંતિ આપે છે મનની ઠંડક આપે છે એક પ્રકારનું એક શાંતિનું શાંતિ આપે છે ગુરુને હિલ સ્ટેશન પણ કહેવાય ખબર મેં આજે મને આજે વાત એક જાણું મને કે હું સાઉથ આફ્રિકા ફરીને આવ્યો શું હતું મને કે આવું ઠંડુ હોય નામ તેમ મને એ વખતે વિચાર આવ્યો કે ગુરુદેવ પણ હિલ સ્ટેશન જેવા કહેવાય બરાબર જ્યાં ગરમી હોય ને અને ગરમી હોય ને તમને ત્યાં જ્યાં જઈને ઠંડક લાગે તેને શું કહો હિલ સ્ટેશન એમ સંસારની આમાં આગમાં આપણે બળતા હોઈએ અને જે વ્યક્તિ પાસે જઈને આપણે ઠંડકનો અનુભવ થાય એને આપણે શું કહેવાય ગુરુ કહેવાય આપણા ગુરુ ભગવાન સાધીજ ભગવાન એવા છે એની પાસે જઈએ આટલું મનમાં પણ સહેજ પણ ઉદ્વેગ ભાવના હોય અને એવું સુંદર રીતે આપણને સરસ વસ્તુ સમજાવે આપણું કામ થઈ જાય આજના ગરમીમાં પણ સાધુ તો જ્યારે બહુ માન થાય બાલમુની મારી પાસે ભણતા હતા બાર અગિયાર વર્ષના બાલમુનિ મારી પાસે ભણતા હતા પંકજ સંઘની અંદર ગુણવત્વ સુરી મારા સેમના શિષ્ય અને બહુ મારે બને બહુ હસાવું એમને બહુ હસાવું હસાવું દસ મિનિટમાં પછી અડધો કલાક મારી દેશંકર લે મારી પાસે અને એક દિવસ મેં કીધું મારે આપણી ગરમીમાં રહી ગયું તે શકો છો સાંભળજો આખી વાત વધુ વાત ના સાંભળતા હું આટલી ઘરે ખબર ના પડી તો કે અમે તો રહી શકીએ મેં કહ્યું કેમ કે એસી છે ને હવે તો મેં કહ્યું એસી છે એટલે સુઈ જઈએ એસી હોય જમવા બેસી એટલે એસી વાપરવા બેસી હોય પછી વિહાર કરીએ એટલે એસી હોય ગોચી વરવા એસી હોય ગમે ત્યાં જઈએ ત્યાં એસી એસી જ હોય મેં કહું એસી મેં તો બધું કહું આ એસી દેખાતું નથી ઉપાશ્રયમાં એવું કેમ કહો છો એસી મને કે તમને ખબર નથી એસી જ્યાં જઈએ ત્યાં એસી ચોવીસ કલાક અમારી પાસે એસી છે કંઈ જ ના થાય મેં કું કઈ ના થાય એટલે મને કે એસી નું ફૂલ ફોર્મ ખબર છે મેં કું ના હરિહંત નું ચારિત્ર એ ફોર હરિહંત અને સી ફોર ચારિત્ર રજો હણ બધું કે જો એ અમારી પાસે છે હરિહંત નું ચારિત્ર અમારી પાસે છે કોઈની તાકાત છે અમને ગરમી આપી શકે પચાસ ડિગ્રી પંચાવન થાય અમારે પરસેવાના રેલા અમને કઈ ના થાય તો સુધી મારા સાહેબ મેં શિબિરમાં માં ગયો ઇન્દોર ગુરુદેવ પાસે સાનિધ્ય કરવાનું મન થયું સાહેબે દિલ્હીના અનુભવ કીધા દિલ્હીના હું કે પંડિતજી પચાસ ડિગ્રી તાપમાન પહેલી વાર ગયા ને ત્યારે ઉપર ટાંકીનું પાણી ગયું મરેલા ઉંદર હતા ખબર નહીં અને પાણી વાપર્યું અને બધાને ઝાડા થઈ ગયા લૂઝ મોશન બધા સાધો લૂઝ મોશન અને તબિયત બગડી ગઈ બધાની ખબર નહીં અને પછી એના સુધારો કર્યો પાણી પીવાની અંદર એવી અંદર પણ એક માત્ર જૈન શાસનનો ડંકો દરેક જગ્યાએ વાગે એવા ભાવથી પચાસ ડિગ્રી તાપમાનમાં ક્યારેય પંખો નથી વાપર્યો ક્યારેય પણ એ વસ્તુ સાધનો ઉપયોગ નથી કર્યો અને એની અંદર પણ જે પ્રસન્નતા જે આનંદ જે હાજર જવાય પણ કોઈ જગ્યાએ સંકલેશ નહીં કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની ફરિયાદ નહીં ભાવના નહીં મને શું મળશે આમાં હું કરું એમાં મને શું મને કોણ ક્રેડિટ આપશે કોઈપણ પ્રકારની લોભલાલચ વગર એકમાત્ર જિનસાસનુ રંકો જગત માત્રમાં વગડાવો છે કોઈપણ પ્રકારના ગલત નિર્ણય સરકાર લઈને અટકાવવું છે એવા ભાવથી આપણા સાધુ સાધી ભગવંતો શું કરી રહ્યા છે અત્યારે જગત માત્રનું કલ્યાણ કરવાની ભાવનાથી વહી રહ્યા છે ગુરુ ભગવાન સ્ટેશન છે અને છેલ્લું છઠ્ઠું છે કુશળ નાવિક છે કુશળ નાવિક નાવિક એટલે જે જહાજ હોય ને એ જેમ ચક્રામાં ફસાયેલો નાવને મદદરિયેથી કુશળ નાવિક જેમ ક્ષેમ કુશળ કિનારે પહોંચાડે તેમ આર્ત ધ્યાન રૂપી વમણમાં ફસાયેલા આપણા આત્માને સમાધિ રૂપી કિનારે પહોંચાડવા માટે ગુરુ કહેવા છે સાચા નાવિક છે ગુરુ એ સાચા નાવિક છે બરાબર એટલે આ ગુરુ પણ કહેવા છે કુશળ નાવિક છે એક સરસ એક ચિત્ર તમારી આંખ સામે લાવો કે તમે શાક લેવા જાઓ ને ત્યારે એક દૃશ્ય તમે જુઓ બહેનોને બહુ અનુભવ થાય ભાઈઓનો છો અનુભવ હોય કે એ છે ને આમ વજન કાઢો ઊંચકે ઉંચકે ને એના બાજુ પાંચ કિલોનો બાટ મૂક્યો હોય અને આ બાજુ પાંચ કિલો સબ્જી મૂકી હોય બે તુલા આમ છે વચ્ચે હાથે આમ ઉંચક્યું છે ત્રણમાં કિંમત કોની વધારે બાટની કિંમત વધારે ઓલા શાકની કિંમત વધારે કે ઊંચક્યું છે એની કિંમત ત્રણમાં કિંમત કોની વધારે હે વસંતભાઈ ત્રણની કિંમત કિંમત કોની વધારે ત્રણમાં હાથની સેન્ટરમાં છે ને ડૉક્ટર સાહેબ એ એ વચ્ચે છે ને એ એ હાથની કિંમત વધારે છે કે બેલેન્સ કરે છે કે વધારે આમ નીચે જમીન પર પડ્યું શું ખબર પડે કોણ કેટલું વજન છે હંમેશા સેન્ટરમાં કોણ છે હાથ એ હાથ શું કરે છે બેલેન્સ કરે છે આપણે ત્યાં ત્રય બોલીએ છીએ દેવ ગુરુ અને ધર્મ દેવ અને ધર્મ બે બાજુ છે સેન્ટરમાં કોણ છે ગુરુ છે એ ગુરુ જ કિંમત કરે કે દેવ કેવા છે ગુરુ જ કિંમત કરે ધર્મ કેવો છે સાચો ધર્મ કયો અને સાચા ગુરુ કોણ એ બે એની કિંમત કોણ કરે છે હંમેશા ગુરુ કરે છે એટલે ગુરુને ક્યાં મૂક્યા કેન્દ્રની અંદર પંકજ મજા આવે છે મને બોલવાની અને એમાં ચૈતવંદન અર્થ કરાવું છું આમાં અર્થ ચાલે છે અત્યારે અને એમાં આ બે દિવસ બે લેક્ચર પહેલા જાવંત કેવી સાઉન અર્થ થયા મેં પ્રશ્ન કર્યો ચૈતવંદન ચાલતું હોય દેરાસરમાં ગુરુવંદન થાય કે ના થાય હે સાહેબ ધીરાસર ગુરુવંદન થાય કે ના થાય બેનો ગુરુ વંદન થાય ગુરુ જે બોલે ના બોલે દેરા તો કોની જય જયકાર બોલવાની હોય ભગવાનની જ હોય તો બે કુ ચૈત્ય મંદિરમાં જાવન કેવી સાવ કેમ મૂક્યું જાવન કેવી સાવ ઉડે ધીરે બોલો છો ને તમે બરાબર તો સાધુ ભગવંતને વંદન કર્યા છે ચૈત્ય વંદન કરતા આવડતું હોય ચૈત્યવન બોલીએ જંકીનસી બોલીએ નમુ થોડમ બોલીએ ભાઈ જાવંત કેવી જાવંતી ચૈયા બોલે ભાઈ ખમાસ ભાઈ શું બોલો છો વિરલ જાવંત કેવી સાહુ મેં પ્રશ્ન ઉભો કર્યો પ્રશ્ન એવો કર્યો કે જય ચૈત્ય વંદનમાં અધ્યયન પ્રભુને હું અરિયંત પ્રભુ નું જયારે તમે ગુણગાન કરો છો ગુરુ ભગવંતનું કેમ આવ્યું બોલો કેમ આવ્યું ગુરુ એ છે આ તો અરિયંત પરમાત્માનામાં ગુરુનું કેમ આપ્યું એમ કહું છું પંચમાવરા દરેક સાધુ ની વંદન કર્યું છે ઉડે અય તિરે લોય સવયમ તય બોલો છે ને અરિયંત પર પહેલા ગુરુ હતા એટલા માટે તો એના માટે સરસ ગુરુ મળે એટલે અરિયંત મળ્યા બરોબર છે આપણો વિષય ચાલે તમે તરત સમજી જશો બરાબર ને અઘરું પડે એટલા માટે એનું કારણ એક જ કહું કે કૃતજ્ઞતા ભાવને બતાવવા માટે કૃતજ્ઞતા ભાવ જ્યારે કોઈનો આપણા પર ઉપકાર હોય અને ઉપકારને તમે પ્રસંગે પ્રગટ ન કરો તો એ કૃતજ્ઞતાનું પાપ લાગે અને એવું પાપ લાગે જેનું ફળ તમારે ભોગવવું જ પડે ઉપકારીનો ઉપકાર તમે ભૂલો એનાથી મોટું પાપ કોઈ નથી ઉપકારીનો ઉપકાર ભૂલો એનાથી મોટું કોઈ જ પાપ નથી એટલે ગુરુ ભગવંત એવા છે જેને અરિયંત નું સ્વરૂપ બતાવ્યું છે એટલે એના ઋણ સ્મરણ માટે આપણે શું બોલીએ છીએ વચ્ચે જાવંત કેવી સાઉ એટલે જયારે પણ જાવંત કેવી સાવ ત્યારે બોલી નથી ફટફટ એકસો એસી સ્પીડ આપણે તો નંબુ કયું કયું સ્થવન બોલીશું એ વિચારણા ચાલુ હોય પરંતુ આ સૂત્રના અર્થ જયારે તમે બોલતા હોવ ત્યારે જાવંત કેવી સાવમાં તમારા ઉપકારી ગુરુ તમારે યાદ કરવાના છે કે ખરેખર એ ગુરુ મને મળ્યા ના હોત ને એ ગુરુએ જો આ તીર્થોની રક્ષા ના કરી હોત આ ગુરુ ભગવંતોએ પ્રતિષ્ઠાઓ ના કરી હોત આ ગુરુ ભગવંતોએ પોતાના જાનના જોખમે પણ તીર્થોની રક્ષા ના કરી હોત આ પ્રતિમાઓને સાચવી ના હોત જીનાની પ્રતિષ્ઠાઓ ના કરી હોત બોલો પ્રતિષ્ઠા શ્રાવક કરી શકે પણ અંજન સલાહકાર શ્રાવ કરી શકે કોઈ દિવસ આ બધી અંજન સલાહકાર પ્રતિમાઓ ગુરુ ભગવંત વગર થઈ જ ન શકે પ્રતિષ્ઠા કરે કરી શકો પણ અંજન સલાહકાર ગુરુ આચાર્ય વગર કરી નથી શકતા આ બધો બધો આટલા ભારત દેશ ઉપર જેટલા પણ જીનાલયો છે એ તમામે તમામ ને સંવર્ધન કરવાનું એનું રક્ષણ કરવાનું એ કામ કોણ કરે છે આપણા ગુરુ મહારાજ કરે છે એનો અનંત ઉપકાર ચતુર્વી સંઘ ઉપર છે એટલે ચતુર્વી સંઘેનું સ્મરણ કરવું જ પડે એટલે કૃતજ્ઞતા ભાવને બતાવવા માંડે છે આ દરેક જગ્યાએ ગુરુને શું કર્યા છે યાદ કર્યા છે અને આપણું કલ્યાણ કર્યું છે એટલે આ જે છે કુશળ નાવિક છે આપણી કુશળ નાવિક શું કરે ગમે ત્યાં કઈ ફસાયું અને એમ બહાર કાઢી શકે ગુરુ ભગવાન પણ આપણી ભૂલો કાઢે તમે સવારે ચૈત્યવંદન બોલો ને ગામડવા જેવું હોય બરાબર એક દોહો બોલાવું તમને લોકોને કેટલા કેટલા લોકો હાચો બોલે ખબર પડશે મને સવારે પ્રતિક્રમણ કરો ને સિમંદર સ્વામી ભગવાનનું સિમંદર સ્વામી ભગવાનનું જ્યારે ચૈત્યવંદન આવે ત્યારે આપણે બોલીએ જે ચારિત્ર નિર્મળા જે પંચાનન પછી વિષય કસાયના વિષય કસાઈના ગંજિયા એક ભાઈ શ્રાવક હતા ને એ બોલે વિષય કસાઈના ગંજિયા વિષય કસાઈ ના ગંજિયા સાહેબ કે શું બોલે છે બે દિવસ તો સાંભળ્યું સાહેબે કે આ ભૂલ તો આની લાગે છે પેલા ભૂલ નથી થતી ને ભવનભા સુરી મારા સાહેબના જીવનમાં એવી વાત છે અને શ્રાવક કીધું કે ભાઈ સરસ પ્રતિક્રમ કરો તમે ત્યારે કોઈને ભૂલ કાઢી ને પહેલાં વખાણ કરવાના સીધું બોલો જ ના ચાલે ડૉક્ટર પહેલાં સ્પિરિટ લગાવે પછી ઇન્જેક્શન આપે સીધું ઇન્જેક્શન ના હાલે બરાબર એટલે પહેલાં ધીરે વખાણ કરે છે બહુ સરસ પ્રતિક્રમ હા ખુશ થઈ ગયો સાહેબે ધ્યાન આપ્યું વાહ બોલો શું બોલો છો વિષય કસાઈ ના ગંજિયા તો ક્યાં એ બોલો છે સાહેબ કે ના વિષય કસાય નાગ એટલે હાથી વિષય કસાય રૂપી હાથી ને જીયા એટલે જીતનારા આપણા સિંહ સાંઈ ભગવાન કેવા છે કે વિષયો ઇન્દ્રિયના ત્રેવીસ વિષયો અને કસાયો એ બંનેને કેવા છે નાગમ એટલે હાથને જીતનારા છે ના આમ નથી બોલવાનું ના કામ બોલવાનું છે આમ બોલવાનું છે એટલે એવી નાનામાં નાની શુદ્ધિને શું કરે તેવો કરે જ્યાં પણ જાય ને ત્યાં ખાસ આરતીની અંદર સુધારો કરે આપણે મંગળ દીવો ઉતારીએ ને એમાં બોલીએ ગેરે પર્વ દિવાળી અંબર ખેલે અમરા બાળી મેં રિસર્ચ કર્યું દિવાળી આપણે સોહામણું સોહામણું એટલે ઘેર પર્વ દિવાળી અંબર ખેલે અમરા બાળી બાળી નાખે એટલી અશુદ્ધિ ઘણી વાર ચાલતી હોય આપણા સંઘની અંદર આ ગુરુદેવો છે તો આપણી ભૂલો સુધારે મેં મા બોદી શ્રીમાર સાહેબ કીધું સાહેબ આ અર્થ નથી સમજ પડતી સાહેબ આપ કોને સાહેબ શું કરુણાના સાગર એક મિનિટમાં ક્લિયર કરી દીધું માણ કે આખું અપભ્રંશ થઈ ગયું છે આખો અર્થ નો થઈ ગયો બે ચોપડીમાં ખોટું છપાઈ ગયું છે મેં કીધું કેમ સાહેબ સાહેબે થોડું મને ડિટેલમાં કીધું મને કેજો આપણે ત્યાં આ ચોવીસીમાં સૌથી પહેલી આરતી કોની અને ક્યાં ઉતરી બોલો સાહેબ એ શું કુમાર એને પહેલાં આરતી ઉતરતી જ નથી આ ચોવીસીમાં સૌથી પહેલી આરતી ક્યાં ઉતરી ભાગ્યશાળીઓ ક્યાં ક્યારે ઉતારી ઇન્દ્ર મહારાજે ઉતારી એનું ખબર અડધું યાદ છે બોલો ઇન્દ્ર મહારાજાએ જ્યારે આદિનાથ ભગવાન લગ્ન કરીને આવે છે અને જયારે લગ્ન કરીને ઘરમાં પ્રવેશ કરે છે ઇન્દ્ર મહારાજા શું કરે છે આરતી ઉતારે છે એટલે એમાં પ્રયોગ છે સોહમ ને ઘેર પર્વ દિવાળી સોહમ એટલે સોધર્મેન્દ્ર એના ઘરે આજે દિવાળી નું પર્વ છે અને અંબર એટલે આકાશમાં ખેરે અમલાબારી અમરા એટલે દેવાંગનાઓ બાલી એટલે બાલિકા નવયુવાન જે દેવાંગનાઓ છે એ આનંદ વિભોરથી આકાશમાં ડાન્સ કરી રહી છે એટલે સોહમ ને ઘેર પર્વ દિવાળી અંબર ખેલે અમરાબારી સાહેબ કે બધે પાઠ સુધારજો હોય પંડિતજી જ્યાં જાઓ ત્યાં મને તો કે અમેરિકા ઓસ્ટ્રેલિયા જ્યાં ગયો બધી જગ્યાએ પાઠ સુધાર્યા લોકો એ લોકો એમ્પ્લિમેન્ટ તરત કરી દે પણ અહીંયા મારે કેવું મારે પાંચસો વાર વિચારવું પડે યારું કોણ માનશે આ તો પૌરિક પરંતુ પાઠ સુધારવાનો કેટલો ભાવ સરસ આવે પર્વ દિવાળી અંબર ખેલે ભાવ છે એમાં વધારે આવે સોહમ ને સોહામ બોલે અર્થ જ નથી આવે ખબર બોલી જઈએ બરાબર તો આવા ગુરુ ભગવાન તો શું છે આપણી નાની નાની ભૂલો હોય ને એને પણ શું કરે છે ગુરુદેવ હંમેશા શોધીને એ ગુરુદેવ એ ભૂલોને સુધારીને આપણું શું કરે છે જીવનને નિર્દોષ કરે છે જીવનને દોષ રહિત કરે છે તો આવા ગુરુ ભગવંતોની અનેક વિશેષતાઓ છે હજી આપણે કલાક ખેંચીએ એટલું મટીરિયલ તો લખીને આવ્યો છું બરાબર પરંતુ તમારી ક્ષમતા તમારી સમાધિ છે એટલું આપણે ગુરુદેવે દસ વાગ્યા સુધી મને કીધું હતું કે દસ વાગ્યા સુધી આપણું બધો પ્રોગ્રામ સર્વમંગલ થઈ જાય એવું રાખજો બીજી વાર અમે રાખીએ તો કોઈને પણ કે બહુ ખેંચીએ છીએ પછી બરાબર એનું ભાઈ સાઈડ ઇફેક્ટ ના આવી જોઈએ પણ તમને આપણે મીઠું કેટલું ના ખાય ખપ હોય એટલે વધારે નાખીત ખારું થાય એટલે આપણે કહેવા જેટલું ઘણું બધું મેં તમને કહી દીધું છે અને તમે વારંવાર આ સાંભળજો ખાલી ગુરુદેવ માટે ભુવન મનસુરી મહારાજ માટે મારે બે વસ્તુ છેલ્લી કેવી છે સાહેબની કહેવું હતું કે ખાસ ભુવન મનસુરી મહારાજ સાહેબ વિશે પણ ઘણી બધી વસ્તુ બોલવાની છે પણ એને વિશે સાતથી આઠ વિશેષતાઓ સાહેબને જ્યારે પણ સ્મૃતિ મંદિર જઈએ પ્રદક્ષિણા આપીએ અને પ્રદક્ષિણા આપતા વખતે આ જ બધા વિચારો સાહેબનું જીવનમાં મેં અનુભવ્યા હોય આજથી લગભગ બે હજારને ચૌદની અંદર સાહેબના પચાસ વર્ષ પૂરા થયા સો વર્ષ પૂરા થયા એમના જન્મ શતાબ્દીના ત્યારે એક પંચ પ્રસંગ પંચામૃત કરીને એક નાટક હતું પાંચ નાટકો એમાં એક બહુ અગ્રગણ્યનો નાટકનો રોલ મને ભજવવાનો લાભ મળ્યો હતો એટલે ચૌદ વાર મેં બોમ્બે ગયા એ નાટક ભજવવા માટે અને અમદાવાદમાં પણ સીએનમાં નાટક થયું હતું એટલે એ વખતે સાહેબના એટલા બધા પરચાઓ મને મળ્યા હતા પ્રત્યક્ષ કે કંઈ પણ પ્રસંગ ના થતું કામ ન થતું અને સાહેબના નામ દઈએ અને કામ મધુરું પૂરું થઈ જાય એટલે એટલા બધા પરચા આજે પણ એ પૂરા થાય છે જ્યારે તમે તમારા જીવનમાં કંઈ પણ વસ્તુ અટકો તો શ્રી ભુવન માનું સૂરી પ્રસાદાત એ યોગ ફલતું મેં સદા તમે સાત વાર ખાલી બોલવાનું ભુવન માનુસુરી પ્રસાદાત એ યોગ ફલતું મેં સદા એટલે ભુવન માનુસુરી મારા સમની કૃપાથી મારો યોગ મને ફળવાન બનો આ મારો ફળ મારે પૂરું થાય તમે જે પણ જીવનમાં અટક્યા હો એ જો નિકાચિત કર્મનો ઉદય ન હોય તમે ગુરુદેવના સાચા રીતેથી યાદ કરો તો દેવલોકમાં બેઠા બેઠા પણ સાહેબ શું કરે છે યાદ કરે છે તમારા કામ પૂરા કરે છે બરાબર તો એ ગુરુદેવ એટલે એની પાંચ છ વસ્તુ છે એટલે કહી દઉં ભુવનમાનું સૂરી મારા સાહેબ એટલે શું તો જ્ઞાનનો ઘૂગવતો સાગર ગુરુદેવ એટલે અધ્યાત્મની અવિરત ગંગા ગુરુદેવ એટલે વૈરાગ્યનો વારિધિ ગુરુદેવ એટલે ત્યાગનો તપોનિધિ ગુરુદેવ એટલે અવની પરની અવની પરનો અલૌકિક ખજાનો ગુરુદેવ એટલે જીન શાસનનું જળહરતું જવાહિર ગુરુદેવ એટલે મુનિજીવનની મસ્તીનું મહેરામણ ગુરુદેવ એટલે શિષ્યોની શ્રદ્ધાનો મેરુ ગુરુદેવ એટલે ભક્તોના ભગવાન અને ગુરુદેવ એટલે આપણા સૌના તારણહાર આવા ગુરુ તત્વ આપણા જે પણ તમારા ગુરુ હોય એ ગુરુ માટેના શબ્દો સમજજો મારા આસ્થાનું કેન્દ્ર તમારા જે ગુરુ હોય તેને રાખજો અને એ ગુરુને હૃદયમાં સ્થાપન કરી દઈએ આ સદગુરુ એ મારા જીવનમાં શરણ છે ચાર શરણની અંદર પણ ગુરુનું શરણું આપણે સ્વીકારીએ છીએ અને આસ્થી માંડીને મેં ગુરુ મારા હૃદયમાં સ્થાપન કર્યા છે જેમ માખી ભલે ચાર ફૂટનું અંતર કાપે છે પરંતુ બસની સ્પીડે એ બરોડા સુધી પહોંચી જાય છે એમ આપણા જીવન ભલે આપણે પાપા પગલી માંડી છે ધીમે 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 ભલે આપણે આગળ વધતા હોય પણ એક ગુરુનો જો હાથ આપણે પકડી લઈશું એક ગુરુ જો આપણે એને આપણા પોતાના કરી દઈશું તો આપણે કલ્યાણ થઈ જશે એમાં પુલવામા એટેક થયો ખબર છે પુલવામા થયો ને એટેક પુલવામા એટેક થયો અને આખા ભારત દેશ પર તમાચો વાગ્યો જાણે અને બધાને એ થયું કે મોદી સાહેબ ગમે તે થાય રિપ્લાય તમે આપજો ગમે તે થાય તમે કરજો બધાની એક અંદરની ભાવના એ સુસુપ્ત ભાવનાઓ પ્રગટ થઈ આપણે પણ આપણા ગુરુદેવને વિનંતી કરવાની છે ગુરુદેવ મારા જીવનમાં પણ બહુ મોટા એટેક થયા છે મારી પૂજા ખંડિત થઈ ગઈ છે પ્રભુ મારા ગુરુ પ્રત્યેની ભક્તિ તૂટી ગઈ છે પ્રતિક્રમણ મારા જીવનમાંથી જતા રહ્યા છે સામાયિક રહ્યું નથી ગાથક ગોખવાનું રહ્યું નથી એટલા મોહનીય રાજા એને વર્તમાન સંયોગો મારા જીવન એટલા બધા એટેક કર્યા છે જ્યાં જુઓ ત્યાં આતંકવાદી એટેક કરે મોહની રાજા મારા જીવનમાં સદગુણો પણ એટલા એટેક કર્યા છે નથી મારામાં વિનય નથી મારામાં નમ્રતા નથી મારામાં કોઈ ધીરજ નથી મારામાં કોઈ સમતા નથી કોઈ પણ ગુણનો અંશ ભાર મારા જીવનમાં જ્યાં જોઈએ ત્યાં તારા ચારિત્ર્યને તારા એક પણ ગુણથી ભરેલા મારા જીવનમાં ક્યાં પણ ગુણિયલ જીવન નથી અને આપણા ગુરુને આપણે છેલ્લે એક પ્રાર્થના કરવા છે પ્રભુ મારા જીવનમાં જ્યાં જુઓ ત્યાં દરેક જગ્યાએ ખાના ખરાબી છે કોઈ પણ સંપૂર્ણ ગુણ મારા જીવનમાં નથી બસ આપણે વિનંતી છે એને મોદીની વિનંતી કે નથી આપણું કલ્યાણ નહીં થાય કર્મ બંધ થશે આપણે વિનંતી ગુરુને કહેવાની છે જેમ બાલાકોટમાં હુમલો કર્યો ને અને જવાબ આપ્યો બસ પ્રભુ એમ પણ તમે એવું સરહદ બનાવી મને સમ્યક સમજણ આપો એવી સરસ મજાનું મને સમ્યક જ્ઞાન આપો એવી શ્રદ્ધા મારા જીવનમાં પેદા કરો એવું સમ્યક બોધ મારા જીવનમાં પેદા કરો એવું પુણ્યનું ભાતુ મારા જીવનમાં પેદા કરો કે જીવનમાં કોઈ પણ છેડે ત્યાં ને મારા હૃદયની અંદર દર્શન મારા હૃદયમાં જ્ઞાન મારા હૃદયમાં સમ્યક ચારિત્ર રહેશે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ ક્યારે મને ડામાડોળ કરી નહીં શકે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ ક્યારે પણ મને સંસારમાં પાડી નહીં શકે એક માત્ર મોક્ષ તરફનું ગમન મારું સતત ચાલુ રહેશે એવી કૃપા બસ પ્રભુ આપ મને આપજો આપ મને આપજો એક મને આપજો બીજી ઘણી બધી વસ્તુઓ છે ભવિષ્યમાં કદાચ ગુરુદેવની કૃપાથી ચાન્સ મળશે તો ફરીથી આપણે આનો લાભ લઈશું અત્યારે બે ત્રણ વસ્તુ ખાસ જાહેરાત કરવાની છે કે અઢારમી જૂનથી વિદ્વાન પંડિત વર્ય શ્રી કેતનભાઈ સાહેબ અમારા ઉપકારી છે એ કેતનભાઈ સાહેબનું વિચારનો પાઠ શરૂ થાય છે બહુ સરસ મજાની પદ્ધતિથી સાહેબની એકદમ સરળ ભાષા આપણી જે લોક વ્યવહારની ભાષામાં જ તમને સમજાવશે અને તમે અહીંયા ગાડી મંગળવાર અને ગુરુવાર એ રાત્રે પોણા નવથી પોણા નો ટાઈમ છે ખાસ બહેનો તમે ફોર્મ ભરજો ભાઈઓ ફોર્મ ભરજો બરાબર અને એટલું સરસ સાહેબનું તત્વજ્ઞાન છે એટલું ડીપ છે કદાચ ઇન્ડિયામાં નંબર અપાય કે ભાઈ કર્મગ્રંથ જીવે જરા માસ્ટરી કોની તો કેદનભાઈ સાહેબનું નામ આવે હું પણ એમની પાસે બૃરો સંગણી વગેરે ભણેલો છું સાહેબ પાસે તો એ ખાસ તમારો સમય રાતનો છે એટલે આવા સરસ વાતાવરણમાં કેવું સરસ છે બહાર જવાનું મન ન થાય બહાર છઠ્ઠો વારો છે અને અહીંયા ચોથો વારો છે એટલે સાહેબ એટલી ઉદારતા છે આપણા ગુરુદેવની કે આપણા માટે ખબર છે કે આ લોકોને આવું ગમે એવું છે એટલે આપણા માટે બધું અનુકૂળ બરોબર એટલે આ સરસ આટલી સરસ અનુકૂળતા આખા મંદાવાનો મને ખ્યાલ નથી કે કોઈ પાછળમાં કે આવા કોઈ સંસ્થામાં હોય સાહેબ બહુ વિઝન વાળા છે મેં કીધું ને આ વિઝન થી આપણા પર આ કર્યું છે તમારા મિત્રોને કહેજો અને સાંભળજો કોઈકના જીવનો પાપ ઘટશે તો લાભ આપણને મળશે હમણાં દીક્ષાથી રોશની રાખવાની ખબર છે રોશની રાખવાની એના ગુરુ મારી પાસે ભણે છે આખું ગ્રુપ મારી પાસે અત્યારે ભણે છે જેમ કે ફ્લેટમાં રોશની મને મળ્યા અને બધી વાત થઈ મેં કહ્યું સાહેબ દીક્ષાની ભાવના કેવી રીતે થઈ મને એક જ વાત કરી કે હું જીવ વિચાર ભણે એટલા માટે મેં કહ્યું કેમ મેં કહું રાઇફલ લઈને ફરતી હતી કે હું રાઇફલ લઈને ફરું કે શૂટ અમારે ગોલ્ડ મેડલ મળ્યો છે મને શૂટની અંદર અને બાએ કીધું કે તું જીવ વિચાર ભણ કે લગ્ન જીવ વિચાર પર લગ્ન નહીં કરવા દો કે અને જીવ વિચાર ભણવું પછી ખબર પડ્યું કીડીમાં જીવ છે પાણીમાં જીવ છે આમાં જીવ છે સમજ પડતા 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 મને ખબર પડી કે અમારી ક્યુરિયોસિટી વધતી ગઈ એટલું બધું વધ્યું કે આ પાપી જીવન જીવાય કેવી રીતે અને મશીન ગન ફેંકી દીધી અને રજો હાથમાં લઈ લીધું બરાબર તરી ગયા એનો એક જ બીજ કે જીવ વિચાર તમે નહીં આપ્યો પાછું તમે ટેન્શનમાં આવશો પણ આપણે જાતે જ અંદરથી તમને જ્ઞાન આવશે સમય બરાબર એટલે અઢારમી જૂનેથી જીવ વિચાર છે ખાસ આજે ફોર્મ મળશે બાર એટલે ખાસ પાંચસો રૂપિયા ખાલી ફી છે ઓનલી અને લગભગ એનો એન્ડ ડેટ પણ છે બે મહિનામાં કોર્સ પૂરો પાછો બરાબર આપણે ભાઈ ટ્વેન્ટી ટ્વેન્ટીનો જમાનો છે રિઝલ્ટ તરત ખબર પડવી જોઈએ તરત શું થશે એટલે લગભગ બે મહિના છે બાવીસમી ઓગસ્ટ તો પતિ પણ જશે એટલે સરસ મજાની પદ્ધતિથી લેશે એટલે ખાસ આગ્રહભરી વિનંતી છે કે ખાસ તમે લેજો બીજું ત્રેવીસમી જૂનથી દસથી ચૌદ વર્ષના બાળકો માટે દર રવિવારે સવારે નવથી અગિયાર લગભગ સાતેક મહિનાનો એક સમર કેમ્પ બરાબર ને સુ સન્ડે સન્ડે કેમ્પ સન્ડે કેમ્પ છે શું કહો છો ને એસ એસએસસી એસએસસી સન્ડે સંસ્કાર કેમ્પ સરસ મજાનું આયોજન છે માત્ર સાતસો રૂપિયામાં એ એનું ફી છે દસથી ચૌદ વર્ષના બાળક હોય એના તમારા પડોશીના આગળ તમારા મિત્રોના તમારા બહેનો ભાઈઓ નણંદ જે પણ હોય પ્રચાર કરજો બાળકોને જોડજો રવિવારે ક્રિકેટ મેચ અને ખોટામાં ટાઈમ બગાડશે અને જે કે સંસ્કાર મળશે તો કામ થશે અને ત્રીજું અને બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુમાં ત્રણ દિવસ પહેલાં ગચ્છાધિપતિ આદિની પાવન નિશ્રામાં સુકુર સેન્ટરમાં બાર શ્રી માણિભદ્ર વીર આપણા તપા છે અધિષ્ઠા એની પ્રતિષ્ઠા થઈ ખૂબ સરસ રીતે બહુ ભક્તિભાવથી આપણે પ્રતિષ્ઠા બધાય બળી ભેગા મળીને કરી અને સાહેબની પ્રેરણાથી આ ગુરુવારથી દર દર ગુરુવારે સવારે આઠથી નવ માણી બદ્રને સુખરી ચઢાવવામાં આવશે તો દરેક ભાગ્યશાળીઓ ખાસ લાભ લેવો જો તમને કોઈ લાભ લેવાની ભાવના હોય તો એક ગુરુવારનો નકરો માત્ર એક હજાર રૂપિયા છે તો એમાં પણ તમે જોડાઈને એ લાભ તમે લઈ શકો છો તો આટલી ખાસ જાહેરાત છે આટલું બોલતા મારાથી કોઈ પણ બોલાવી હોય અને જીના દીર્થંકર કોઈ પણ આજ્ઞાથી વિરુદ્ધ બોલાવી હોય તો કોઈને કંઈ પ્રશ્ન પૂછો હોય ત્રણ મિનિટ છે આપણી પાસે ટાઈમ છે હા ગુરુ કેવી રીતે બરોબર આપણને આપણા જીવનમાં એવું કીધું છે કે બાર વર્ષ સુધી ગુરુને શોધવા પડે બાર વર્ષ સુધી તમારે પણ ગુરુની પરીક્ષા કરવાની પણ જ્યાં સુધી આપણને ગુરુ ન મળે ને ત્યાં સુધી આપણા ઉપાશ્રયમાં જે સાધુ સાધુ ભગવંતો હોય એની પાસે જઈ ગાથા ગોખવાની એની પાસે જઈ જ્ઞાનને પ્રાપ્તિ કરવાની પરિચય કેળવાશે ઓટોમેટિક આપણે સાચા ગુરુ આપણને મળશે આકાશમાંથી પડવાના નથી એના માટે આપણે ઉપાશ્રય જવું પડશે ગુરુ ભગવંતની સાથે અભ્યાસ કરવો પડશે પછી આપણને ખબર પડશે કયા ગુરુ સારા બરોબર એટલે ઉપાશ્રયમાં રોજ જવાનું રાખો કલાક જો એટલે અપેક્ષા એ કહી શકાય પણ આપણે ત્યાં પંચ દ્વારા સાધુને જ ગુરુ કીધા છે બરોબર એટલે આપણે જે ગુરુની વાત છે પંચ મહાવરત સાધુ ભગવંતો એને જ આપણે ગુરુ તરીકે અહીંયા માનવાના છે બરોબર હા એક વાંધો નથી કોઈ વાંધો નથી પછી એવું છે ને આપણે ઓલું સગવડો ધર્મ નહીં કહેવાનું કયા આપણને અનુકૂળ છે હા હા આ રસે હા પાડશે આમાં સાહેબ ના પાડશે એટલે હા પાડે ને ત્યાં જીન પૂછી આવીએ બરાબર એટલે સગવડો નહીં રાખવાનું બરોબર એટલે એકથી વધારે હોય મારા પણ ઉપકારી ગુરુ છે મને કોઈ ગુરુએ પ્રેરણા કરી કો કોઈ દીક્ષાની ભાવના કરી ક્યાં કર્યું જે ઉપકારી છે કે જે સમય જે આજ્ઞા કરે એ શું કરવાની કરવાની તહતી રાખવાનું એ કરી શકાય